જલ્દી આપણે શરૂ કરીએ છીએ ગુજરાતી ફિલ્મોનું બજેટ કેટલું હોવું જોઈએ સૌથી પહેલાં ઇન્વાઇટ કરીશ સ્ટેજ ઉપર છેલ્લો દિવસ કરસનદાસ પેન યુઝ શું થયું ફક્ત મહિલાઓ માટે ત્રણ એકા જેમને પ્રોડ્યુસ કરી છે જેનો ફિલ્મ્સ એમના વિશે હંમેશા હું એવું કહું કે આ એક એવા પ્રોડ્યુસર કે જેમને પિક્ચર ચલાવતા આવડે જ છે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ સિચ્યુએશન હોય ગમે તેવી પરિસ્થિતિ હોય વૈશલભાઈને પિક્ચર ચલાવતા આવડે છે અને ઇન્ડસ્ટ્રીના બહુ જ જાણીતા જરા છે વધારે તાળીઓ પાડજો તો વધારે પિક્ચર પ્રોડ્યુસ થશે વૈશલભાઈ સુધી મારો અવાજ પહોંચ્યો નથી લાગતો હા ઓહો મોસ્ટ વેલકમ તાળીઓ ઓછી પડે છે તાળીઓ બરાબર થવી જોઈએ થેન્ક યુ સર પહેલા આવી ગયા છો તો છેલ્લે સરસ ઇન્ટ્રોડક્શન આપીશ હવે ઇન્વાઇટ કરું છું ફિલ્મ ડિરેક્ટર અને અકમેડિશિયન ડોક્ટર દર્શન ત્રિવેદી મૃતૃષ્ણા મારા પપ્પા મારા સુપરહીરો લકીરો અને કેરી જેવા પિક્ચરના પ્રોડ્યુસર્સ ઇન્વાઇટ કરવા માંગીશ મનીષ સૈની ફિલ્મ ડિરેક્ટર બે નેશનલ એવોર્ડ જેમના નામે છે ધ અને ગાંધી એન્ડ કંપની જેમને માં તમે અવારનવાર જોયા છે એવા ભાર્ગવભાઈ અને જેમની બેલેડી તરીકે બહુ જ ફેમસ છે કેદાર ભાર્ગવ ડોક્ટર કેદાર ઉપાધ્યાયજીને વિનંતી કરીશ કે આવે નાડી દોષ સૈયર મોરી ત્રણ એકા હું અને તું અને હવે આવનારી ડેની અને જીગર જેમાં મ્યુઝિક કમ્પોઝર તરીકેનું એ લોકોનું કામ છે અને મેન જે વહેલા આવી ગયા રોનકભાઈ વાત કર્યા બધા પ્રોડ્યુસરની વચ્ચે એક એક્ટર બેઠા છે આપણે અહીંયા અને આ સરસ ટોપિક આપણે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ હું તું 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 તો ગયો નાડી દોષ ચબૂતરો લકીરો હરિઓમ હરી અને હવે આવનારી ઐતિહાસિક ફિલ્મ કસુંબો જેમાં જેમને રોલ નિભાવ્યો છે હું હંમેશા એમના માટે વાત કરતી હોઉં છું સ્ક્રીન પર ગમે એટલી મિનિટ માટે આવે પણ હંમેશા છવાઈ જાય એક રૌનકભાઈ થેન્ક યુ અને હવે આ સેશનને જે મોડરેટ કરવા જઈ રહ્યા છે યસ ડેફિનેટલી વધારે પડતું એમનું ઇન્ટ્રોડક્શન નહીં આપું ઘણી બધી વાર આવી ગયા છે ને એક જ વસ્તુ મને ખાલી કહેવી છે મચ ટાઈમ વી ડુ નોટ ધ બજેટ મેં પરીસ અલગ સે ફોન સોરી હાય 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 સોરી મ્યુઝિકનું સરસ મજાનો કાર્યક્રમ આપણે કાપવું પડ્યું કારણ કે બજેટ નથી અને બજેટની ચર્ચા કરવી પણ જરૂરી છે અને અગત્યનો છે મારી સાથે એકથી એક દિગ્ગજો છે જેમને ગુજરાતી ફિલ્મોમાં બહુ જ સારો યોગદાન આપ્યો છે એન્ડ દે આર ઓલ ફ્રોમ ડિફરન્ટ વોક્સ ઓફ ઓફ દેર પ્રોફેશન અને આ ચર્ચા કરવાનું મૂળ કારણ એટલું જ હતું કે હેતુ એ એવું નથી કે ચલો આજે આંકડાઓની રમત રમીએ કે આંકડાઓ વિશે વાત કરીએ પણ ખરેખર ઘણા એવા ચેલેન્જીસ છે જે ગુજરાતી ફિલ્મ ફેસ કરી રહી છે અને એના વિશે થોડુંક પરસ્પેક્ટિવ આપણે જો ચર્ચા કરી શકીએ અને ઓડિયન્સનું પણ પર્સ્પેક્ટિવ જાણી શકીએ એમના પ્રશ્નો પણ આપણે આપણે લઈશું આપણી પાસે બહુ વધારે સમય નથી ફોર્ટી ફાઇવ મિનિટ્સ ઇઝ વોટ વી હેવ થર્ટી મિનિટ્સ ઇઝ વોટ વી વીલ ટોક એન્ડ આઈ વોન્ટ આઈ વિલ કીપ ઇટ વેરી ક્રિસ્પ એન્ડ શાર્પ એન્ડ પ્રિસાઇઝ એન્ડ ફિફ્ટીન મિનિટ્સ વી ગીવ ટુ ધી ઓડિયન્સ ટુ ટોક એન્ડ આસ્ક ક્વેશ્ચન્સ સો કોઈ કોઈ શ્રૃંખલા નથી બટ દર્શન એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આવો છો અને તમે ઘણી બધી ફિલ્મો બનાવી છે કારણ કે એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂથી આવો છો મારું એવું પરસેપ્શન છે કે એવું માનવું છે કે યુ અન્ડરસ્ટેન્ડ ધ બજેટ બેટર એન્ડ ધેન યુ પ્રપોઝ અ ફિલ્મ ટુ ધ પ્રોડ્યુસર કીપિંગ ધ બજેટ ઇન માઇન્ડ શું થોટ હોય છે જ્યારે તમે કોઈ ગુજરાતી ફિલ્મ તમારા પ્રોડ્યુસરને પીચ કરો છો તો એ એને બેસ્ટ ફિટ બજેટ બેસે એનાથી બજેટ પહેલાં જાણો છો કે ભાઈ કેટલું ગોળ છે એટલું ગળ્યું કરીએ કે તમે જે

પર્ટીક્યુલર ટાઈપના એક્ટરની ડિમાન્ડ હોય અથવા તો પર્ટીક્યુલર ટાઈપના સ્કેલની ડિમાન્ડ હોય તો જે પણ ઇન્ક ઇન્ક્રીમેન્ટલ બજેટ ઇન્ક્રીઝ થાય એટલો ચેન્જ હોય બાકી યુઝઅલી એવું થયું છે કે જ્યારે પણ હું ફિલ્મ પ્લાન કરું છું એક સ્ક્રિપ્ટ મારી લખાઈ ગયા પછી એનું મોરોલેસ બજેટ ખબર હોય અને એ પીચ કરીએ અને એ એ પછી ઇન્વેસ્ટર ઓન બોર્ડ થાય હવે ઇન્વેસ્ટર એમ કે મારી પાસે આટલા જ પૈસા છે તો એવું ઘણી બન્યું છે કે મેં આજે સવારે એક ઇન્વેસ્ટરને મેં મારે એવું કહેવું પડ્યું કે હવે નેક્સ્ટ પિક્ચરમાં આટલા પૈસા હશે આટલું બજેટ હશે ત્યારે આપણે વાત કરીશું કારણ કે એટલે પ્રકારની સ્ક્રિપ્ટ હશે ત્યારે આપણું આપણે આવું કારે કરે કારે યુઝ એટલે એવી વીક લાગતી હોય છે કારણ કે ટીચર જ્યારે પરીક્ષામાં બેસે તો તમને લાગે સો માંથી સો જ માર્ક્સ લાવશે તમે તો આમ બી એકેડેમિશિયન છો તમને આંકડાઓ વધારે સારી રીતે સમજાય છે તમે એક્સેલ શીટમાં પણ ઘણી વખતે રમો છો લોકોને સમજાવો છો કે એક્સેલ શીટ કઈ રીતે સારી રીતે બનાવવાની એકદમ પરફેક્ટ તો હાઉ ડઝ ઇટ વર્ક આઉટ ઇટ ઇટ રિયલી વર્ક્સ આઉટ ઇન અ એટલે યુ બ્રેક ઇટ ડાઉન ઇન અ વે કે તમારું ફાઇનલ તમારે જે રિસોર્સિસની જરૂર છે એ રિસોર્સિસની સામે તમે બજેટ મૂકો અને ધેન યુ મેક મી અ પ્રોજેક્ટ વર્ક અકોર્ડિંગ ટુ ધ બજેટ યુ નેવર વર્ક આઈ નેવર વર્ક બેકવર્ડ્સ કે આ આ ઇન્વેસ્ટર પાસે હવે બે કરોડ રૂપિયા છે તો હું બે કરોડનો પ્રોજેક્ટ લઈને જોઉં આ ધેટ્સ લાઇક કિલિંગ માય ઓન આર્ટ સો આઈ વુડ નોટ સો ત્યારે હું આર્ટિસ્ટ પણ છું અને ક્રાફ્ટ્સ પર્સન પણ છું એટલે એક કોમ્બિનેશન છે ઓફ અ બિઝનેસ પર્સન ઓર ઓર એન એકેડેમિયા પર્સન એન્ડ અ ક્રાફ્ટ્સ પર્સન થેન્ક યુ થેન્ક યુ કેદારભાઈ આપણી તો હંમેશાની રીગઝી ગે જ રહી છે તમે દર વખતે એક કમ્પ્લેન જ કરો છો એટલે મેં કીધું આજ વખતે પેનલ પર લઈને પબ્લિકલી તમે કમ્પ્લેન કરો કે બજેટ નથી સાહેબ બજેટ નથી પણ એકચ્યુઅલી ઓન અ વેરી સિરિયસ નોટ આજે આ જ સેશન પહેલાં જ્યારે આપણે આટલા સરસ સિંગર્સને સાંભળ્યા અને એક સારું મોડરેટેડ સેશન હતું અને આ લોકોની જે પોપ્યુલેરિટી છે અને મારું એક એવું મારી એનોલોજી છે કદાચ ખોટી પણ હોઈ શકે કે છેલ્લા દસ વર્ષની અંદર એક એક દસ વર્ષના સમય દરમિયાન જેટલી ગુજરાતી ફિલ્મો પોપ્યુલર થઈ છે ને એનાથી વધારે ગુજરાતી સંગીત પોપ્યુલર થયું છે ગુજરાતી સિંગર્સ વધારે પોપ્યુલર છે ધેન ગુજરાતી ફિલ્મ્સ ઓર સોરી વિથ નો ઓફેન્સ બટ ઓલ્સો ગુજરાતી એક્ટર્સ ફોર દેટ મેટર તો મારું એવું મારો પ્રશ્ન એ છે કે સંગીતમાં કેટલો પૂરતો બજેટ ગુજરાતી ફિલ્મોના પ્રોડ્યુસર્સ આપે છે અને કયા પ્રકારના ચેલેન્જીસ તમે ફેસ કરો છો હા એટલે બહુ જ ઓનેસ્ટલી કહું તો જે બજેટ અમે એક્સપેક્ટ કરીને ચાલતા હોઈએ એ બજેટ નથી મળતા ધ રીઝન બિહાઇન્ડ કદાચ આપણો સ્કેલ હજુ એ લેવલ પર છે વી આર ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી પણ એની સામે એક વસ્તુ એ બહુ ફેક્ટ છે કે આ પાર્લેજી નથી કે તમને એક જગ્યાએ દસનું મળે છે બીજી જગ્યાએ આઠનું મળે છે તમે આઠનું લઈ લો કારણ કે આ પાર્લેજી સેમ છે દિસ ઇઝ અ સર્વિસ ઇન્ડસ્ટ્રી એટલે અહીંયા આગળ તમને યુ નો પચાસ હજાર રૂપિયાવાળો પણ એક આર્ટિસ્ટ મળશે અને પચાસ લાખ રૂપિયાવાળો પણ એક આર્ટિસ્ટ મળશે નવ ઇટ ઇઝ યોર ચોઈસ કે તમારે કયા પ્રકારની વસ્તુ કરવી છે બીજું આમાં અમે ઇન્સિસ્ટ એટલા માટે બી કરતા હોઈએ છીએ કે બજેટ આપો ધ રીઝન ઇઝ કે આપણે આગળ જે એક ચર્ચા ચાલતી હતી અહીંયા અને જે જ મુદ્દો આદિત્યએ કાઢેલો કે જ્યારે લોકો સ્પોટિફાયમાં મ્યુઝિક સાંભળે છે ત્યારે એ ગુજરાતી ગીતોની સાથે સાથે હિન્દી ગીતો પણ સાંભળે છે ઇંગ્લિશ ગીતો પણ સાંભળે છે અને દરેક લિસનરને તો એ જ જોઈએ છે કે અમને એ ક્વોલિટીનું મ્યુઝિક મળે સો અલ્ટિમેટલી આર કેટરિંગ ટુ ધી ઓડિયન્સ અને જો આપણે એ ક્વોલિટી અચીવ કરવી છે તો નેચરલી એના માટે અમુક રિસોર્સિસ જોઈએ એ પ્રકારના આર્ટિસ્ટ જોઈએ કે જે લોકો ઓપ્ટિમ લેવલ પર કામ કરે છે મિક્સિંગ એન્જિનિયર્સથી માંડીને બધું જ એટલે ડેફિનેટલી એવું કહી શકાય કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ બજેટ વધ્યા છે બટ હજુ એ લેવલ પર તો નથી જ આવ્યા કે જેની અંદર આપણે એવું વિચાર કરીએ કે ભાઈ ચલો નાઉ ઇટ ઇઝ સમથિંગ કે જેમાં આપણે કોઈ ચિંતા નથી આપણે બહુ જ નેક્સ્ટ લેવલ પર કામ કરીને આ વસ્તુ અચીવ કરીશું એટલે યા એ છે બટ પણ મારું મારું ડિબેટિંગ પોઈન્ટ એ છે કે તમે જેની વાત કરી રહ્યા છો ટોટલ એડ્રેસેબલ માર્કેટ પ્રકારની પણ કોઈ ઘટના હોય તમે જ્યારે સ્પોટિફાય પર કોઈ હિન્દી ગીત સાંભળો છો એનું એડ્રેસેબલ માર્કેટ કદાચ સો કરોડ લોકો છે ફોર એક્ઝામ્પલ અને જ્યાં આપણે ગુજરાતી સંગીતની વાત કરીએ જે ગીતની વાત કરીએ જે તમે સ્પોટિફાય પર નાખો એનું એડ્રેસેબલ માર્કેટ તો છ કરોડ જ છે મારા ગણતરી અમિત સાહેબ તો હું કેમ સો કરોડનું બજેટ આપું અને વૈશલભાઈ યુ હેવ ટુ કોન્ટ્રીબ્યુટ હ્યોર કારણ કે ગુજરાતી સંગીતથી ગુજરાતી મ્યુઝિકની કોઈ રિકવરી છે નહીં જેટલું હું જાણું છું તો તમને હું બજેટ આપું કેદારભાઈ તમે બહુ જ સરસ મજાનું સંગીત આપો છો એનો કોઈ ડાઉટ જ નથી અને અમને પણ ઘણી વખતે બહુ ખરાબ લાગે છે કે અમે આટલું જ બજેટ આપી શકીએ છીએ ઇન્સ્પાઇટ ઓફ સચ ગ્રેટ ટેલેન્ટ બિંગ હિયર પણ તે છતાં અમે અમારા પણ હાથ બંધાયેલા છે અને જ્યારે કોઈ રિકવરી નથી મ્યુઝિકથી તો શું કરવા વૈશલભાઈ આપણે ઇન્વેસ્ટ કરીએ મ્યુઝિકમાં અને કેટલા માપમાં કરવાનું અને પહેલાંના જમાનામાં પણ બી સેવન્ટીઝ એટીઝ નાઇન્ટીઝ એન્ડ ટ્વે ટુ થાઉઝન્ડ્સ બોલિવૂડ ફિલ્મોની હિસ્ટ્રી રહી છે કે સંગીતથી ઘણી વખતે ફિલ્મો હિટ થાય છે કરેક્ટ તો એ કેસ તો આપણા ગુજરાતીમાં નથી અને એમાં કયા ચેલેન્જીસ આપણે ફેસ કરીએ છીએ કારણ કે આપણા સંગીતને પોપ્યુલર કરવા માટે એવા માધ્યમો પણ નથી આપણી પાસે આપણા રેડિયો ચેનલ્સ કદાચ એક કે બે રેડિયો ચેનલ હવે ગુજરાતી સંગીત પ્લે કરતા થયા છે બટ ઓનલી આફ્ટર યુ યુ મેક દેટ અ સોંગ અ હિટ સોંગને હિટ કરવા માટે રેડિયો કંઈ કામ નથી કરી સો તમારો શું અભિપ્રાય છે આમાં ના એટલે તમે જેમ કીધું એ પ્રમાણે ચેલેન્જીસ તો આપણી પાસે પુષ્કળ છે કે મ્યુઝિકને આપણે પ્રમોટ પણ નથી કરી શકતા આપણે કયા પ્લેટફોર્મ પર રિલીઝ કરવું એ પણ ઓલવેઝ ઇ ક્વેશ્ચન હોય છે અને એઝ યુ રાટલી સેટ કે જ્યારે હિન્દીમાં સો કરોડનું પોપ્યુલેશન છે સ્પોટિફાય પર સાંભળવા માટે પણ ગુજરાતી પાસે તો છ કરોડનું જ છે બિલકુલ એટલે રિકવરી ઓછી છે એટલા માટે આપણા બધાના ઓલવેઝ હાર્થ ટાઈડ રહેશે કે આપણે એટલું બજેટ આપણે કરી શકતા બટ રોનક એક પોલ ખોલને વાલી વાત સો આઈ હેડ એકચ્યુઅલી હેડ ટુ ટર્ન ડાઉન એન એક્ટર એ એક્ટરે મને કીધું હતું કે મારે છે ને સાહેબ આટલે આપણે જંગલ વિસ્તારમાં શૂટ કરવા જઈ રહ્યા છે તો મારે વેનિટી જોઈ છે અને હું નથી કહેતો કે એક્ટરની વેનિટી વેનિટી વેન માંગતા રહી છે વેનિટી વેન ઇઝ અ કેન ફોર ધન હુ ડો નોટ નો જેની અંદર એક્ટર જાય તૈયાર થાય મેકઅપ થાય પછી બહાર નીકળે તો અમારે એક્ટરને ના એના માટે પાડવી પડી કારણ કે વી કુડન્ટ અફોર્ડ અ વેનિટી વેન બટ હું એક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂ જો વિચારું જંગલની અંદર અંતરાલ ચલો યુ નો બોયઝ બોઇઝ ચલો ઠીક એક વાત સમજ સમજમાં બી આતી બટ વિથ વુમેન ઓલ્સો લુકિંગ એટ વુમેન સેફટી લુકિંગ એટ ધેર હાઇજીન કન્સિડરેશન એન્ડ એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ અમે એકચ્યુઅલી રિજેક્ટ કરના પડે સો આર યુ ઓલસો એઝ એક્ટર તમે પણ એવા ચેલેન્જીસ ફેસ કરો છો જ્યાં બજેટના કારણે કદાચ જેમ તમે અત્યારે કસુંબો કરી બરાબર છે જી પીરિયડ ડ્રામા છે એની અંદર તમારે સ્પોર્ડ ફાઇટિંગ કરવાની છે હોર્સ રાઇડિંગ કરવાનું છે આના માટે પણ બજેટ તો ફાળવવું પડશે પ્રોડ્યુસરે તમે ઘરેથી તો શીખીને આવવાના નથી તમે શીખીને તરત રોલમાં આવી જશો એવું પણ નથી તો આ પ્રિપેરેશન માટે ક્યાંક બજેટ નું ચેલેન્જ આવે છે ક્યાંક પાછળ પડો છો હા આઈ વુડ સે ઇન અ વે યસ સી જેમ જેમ જ્યાં સુધી બેઝિક્સની વાત છે એ તો આઈ થિંક કોઈકને કોઈક રીતે પૂરા પાડવા જરૂરી જ છે બિકોઝ હવે તમે જંગલમાં શૂટ કરતા હો કે તમે આજે શહેરમાં શૂટ કરતા હો આઉટડોર રોડ ઉપરનું લોકેશન છે હવે તમારે ચલો એક્ટર છે વી ઓલ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આપણી ઇન્ડસ્ટ્રીનો બીકોઝ પહેલેથી કામ કરીએ છીએ તો ખબર છે કે ભાઈ કેટલા રિ રિસ્ટ્રિક્શન્સ ને કેટલા ચેલેન્જીસ છે તો ક્યાંય કોઓપરેશન બી હોય જ છે એવું નથી કે નથી હોતું પણ જે તમે સ્કિલ્સની વાત કરો છો દેટ આઈ વુડ ડેફિનેટલી અગ્રી વિથ કે એ તો ફાળવવું જ પડશે આજે કોઈ બી એક્ટરે કોઈ પ્રોજેક્ટ માટે થઈને કંઈક કરવાનું છે હવે આ કસુમુની વાત તમે કરી દેટ ઇઝ અ વેરી સમજો કે ઇટ્સ અ વેરી યુનિક એક્ઝામ્પલ કારણ કે આવું કામ દર વખતે તો નથી થતું પણ જે દર વખતે થાય છે ફોર એક્ઝામ્પલ જેના લીધે કદાચ મેં એક બે સ્ક્રીપ્ટ્સ રિજેક્ટ કરી છે એ એ હોય છે કે ભાઈ આજે એક એનઆરઆઈ કેરેક્ટર છે તમે એ કેરેક્ટર નાનપણથી યુએસમાં કે લંડનમાં કે બીજા કોઈ કન્ટ્રીમાં ઉછરીને ગુજરાતમાં આવે છે ને વાર્તા એ પ્રમાણે એની છે તો હવે એ જે એક્સેન્ટ ટ્રેનિંગ છે એ કેરેક્ટર માટે અનિવાર્ય છે એના વગર એ કેરેક્ટર અધૂરું છે કે નોન બિલીવેબલ છે પણ ઘણી વખત લોકો એ જતું કરે છે કે ના ચાલશે ભાઈ ગુજરાતી તો ત્યાં ગુજરાતી બોલે એમાં શું પણ જો એક એવો મુદ્દો એડ થઈ શકતો હોય જે કેરેક્ટરને એના લીધે એ કેરેક્ટરની જર્નીને કે એના લીધે એ ફિલ્મની ઇફેક્ટિવનેસને એટલું બધું ઇફેક્ટ કરતું હોય તો ઓબ્વિયસલી એના માટે તમારે બજેટ અને ટાઈમ બંને ફાળવવો જ પડે પણ તમને જો સ્ક્રિપ્ટ બહુ જ ગમી ગઈ હોય જી અને તમને લાગે છે કે આ તમારા માટે એક બહુ ચેલેન્જિંગ રોલ છે સો અને આ સ્કિલ સેટ માટે શું તમે તમારું તમારી ફી જતી કરી શકો છો આઈ એમ પર્સનલી યુ કેન સે સબ્જેક્ટિવ નોટ નોટ ના ના કેમ કારણ કે એ મારા છે એ શીખવું પણ મારું કામ છે સો હા આઈ આઈ એમ નોટ વુડ વોન્ટ ટુ ડિમાન્ડ અ વેરી યુથ સી એઝ એન એક્ટર મને કોઈ સ્ક્રિપ્ટ એવી ગમી ગઈ કે ભાઈ મારે કંઈ બી થાય સ્ક્રિપ્ટ કરવી છે હું ફ્રીમાં બી કરી લઈશ દેટ ઇઝ દેટ ઇઝ માય પ્રેરોગેટિવ સો યસ ઇફ આઈ લાઇક ધ કેરેક્ટર સો ગુડ સો મચ ઇફ આઈ લાઇક ધ ફિલ્મ સો મચ એન્ડ ધ સ્ટોરી સો મચ અને મને એવું લાગે કે ભાઈ ના આ ફિલ્મ મારે કરવી જ છે આ કોઈ બીજા પાસે ના જવું જોઈએ તો હું જતી બી કરી દઉં પણ દેટ ઇઝ અ વેરી પર્સનલ થિંગ ઇટ્સ નોટ અ યુનિવર્સલ થિંગ બટ માય પોઈન્ટ ઇઝ કે એ કેરેક્ટર માટે જે તમારે કરવું પડે એ કરવું જ પડે એના માટે આઈ વુડ નોટ સે કે તમે એમ કહો કે યાર છોડો ને ચાલશે યાર એટલું હવે એટલું બધું આપણી ઓડિયન્સ ક્યાં જોવે છે આપણે એમને હસાઈ દઈશું ને એટલે નહીં એમને એ બધું સ્ટ્રાઇક થાય પણ કદાચ પ્રોડ્યુસર એવા બહાનો તો આપી જ દે છે હા સાહેબ રહેવા દો ને હવે આમ આમ કરશો એમાં પછી અમે બીજું કાપી લઈશું વાંધો એ આપણે જોઈ લઈશું ને સાહેબ કરી લઈશું એટલે સી ધેર આર સમ પીપલ હુ નો કે જે મેં એ ઓફર મેં કરી હોય કે યાર એ તમે ના કરતા હું મારી રીતે કરી લઈશ પણ મને કરવા તો દો પણ મેં સાંભળ્યું છે ઘણી વખત એક્ટરો ના બોલવાના ભાવ કહે છે પણ ભરાઈ પણ જાય છે એવું બી થાય છે ને સર જો જેન્યુઅલી કરવે ભાવ કહી દે છે પણ ભરાઈ જાય છે જન્યુઅલી મારી જોડે તો આવું થયું નથી હજી સુધી બહુ પર્સનલી પણ જો એ ના પાડવાનો ભાવ આપવા રેડી હોય તો કદાચ એક પોઈન્ટ ઉપર તમારું મગજ મેઈ ગેટ કન્વિન્સ્ડ યુ નેવર નો ઘર તો બધાય ચલાવવાનું છે યાર પૈસા મળતા હોય તો શું બિલકુલ મનીષ ભાઈ આપતો પ્રોડ્યુસર્સ ધ ડેલાઇટ ઓ नहीं ऐसा नहीं है मैं लॉजिक मेरा सवाल तो आने तो नहीं मैं समझ गया <laughs> आपकी जवाब आपको बताया आपकी कुटिल हंसी से मैं समझ गया था कि क्या बम आने वाला है <laughs> नहीं नहीं हाई ऑन कॉन्सेप्ट एंड हाई अशर्ड रिटर्न्स वाला आप आदमी हो थैंक यू नो आई एम जेन्युइनली प्राइजिंग यू बिकॉज़ दो-दो नेशनल अवार्ड गुजराती फिल्मोमाटे लेना आप व्यक्ति है इधर जो भी पीडी बैठे कृपया ध्यान से सुने <laughs> नहीं नहीं ये तो प्रोड्यूसर डिलइट है क्योंकि आप मतलब आप कैसे अप्रोच करते हो अपने प्रोड्यूसर को क्योंकि आप एक तो आदमी इतना सात्विक है हमारे जैसा नहीं है एग्रेसिव नहीं है आराम से बात करेगा बहुत प्यार से मीठी मीठी बात करेगा अच्छे से बात करेगा दिल से इंटेंट बिल्कुल साफ है ऐसे आदमियों को प्रोड्यूसर कहाँ मिलते हैं आप अमोल पाले करो डू यू नो दैट मतलब ऑन स्क्रीन वाला अमोल पाले कर तो अभी आ, मैं सवाल शायद समझ गया हूँ बोलना शुरू करूँ बिल्कुल आपको जवाब पता ही था तो दो चीज़ें हैं एक प्रोड्यूसर्स डिलाइट जैसे प्रोड्यूसर कैसे मिले तो पहला प्रोड्यूसर तो मैं खुद ही था अपना कुछ रिश्तेदार थे मैं एक एक चीज़ बार बार कहता हूँ आज भी कहता हूँ आज भी कह रहा हूँ कि फिल्म मैंने डह बना ली थी और जब तक डेढ़ करोड़ रुपया खर्च हो गया था फिल्म का और मैं हरियाणा गया था और मेरी माता जी पराठे बहुत अच्छे बनाती है और मैं सुबह सुबह बैठ के पराठे खा रहा था मैंने बोला मम्मी एक और दे दो और मेरे पिताजी मेरे सारे पराठे गिन रहे थे उन्होंने बोला साला उधर डेढ़ करोड़ रुपए डाल के आए अहमदाबाद में इधर पराठे खा रहा है <laughs> तो तो प्रोड्यूसर तो हर जगह होते हैं तो अभी इसमें क्या है ना दो तीन चीजें जैसे आपने बोला कि हर प्रोड्यूसर डायरेक्टर का ना एक अप्रोच होता है कि आपकी फिल्म प्लेस कहाँ पे होने वाली है आपकी फिल्म जाने वाली कहाँ पे देखिए मैं ये बोलता हूं कि जैसे आपने केदार भाई से एक सवाल पूछा ना कि छः करोड़ लोग गाने सुनते हैं मुझे लगता है कि गाने तो सौ डेढ़ सौ करोड़ वो भी उन्होंने कभी फिल्टर नहीं किया कि सिर्फ गुजरात में लोग सुने और जब हम फिल्म बनाते हैं तो जब मेरा एज ए प्रोड्यूसर टारगेट रहता है कि यार मैं ये बड़े एक्टर वाली फिल्म नहीं है या ये बड़े थिएट्रिकल रिलीज वाली फिल्म नहीं है ये फेस्टिवल वाली फिल्म है तो मैं टेक्निकली वैसे खर्च करता हूँ फिल्मों पे कि मैंने साउंड पे जैसे ढ का सिर्फ साउंड डिज़ाइन का जो और पूरे साउंड डिपार्टमेंट का जो खर्चा था वो तो पच्चीस लाख के आसपास था तो बहुत बड़ा अमाउंट है हमने बेशक बाकी चीज़ों पर खर्चा नहीं किया लेकिन आपको कई बार पता होता है कि आपको किस चीज़ पर खर्चा करना होता है तो आपकी प्लेट वही रहती है बस चीज़ किसी में चावल बड़ा हो जाता है किसी में रोटियां बड़ी हो जाती है किसी में छाछ ज्यादा हो जाती है तो ये चीजें तो हम जैसे आपने बोला कि हम डिसाइड कर लेते कि यार इसका रिकवरी डेढ़ करोड़ के आसपास होने वाला है या दो करोड़ के आसपास होने वाला है तो उतना खर्चा करें और किस ऑडियंस को हम कैटर करने वाले हैं हम फेस्टिवल को कैटर करने वाले हैं या किसको तो उस हिसाब से चीजें डिजाइन करते हैं नहीं तो आपने जैसे बोला कि प्लेट तो वही रहती है उसके जो इंग्रेडिएंट्स है वो बदल जाते हैं तो वैशल भाई जा रहे कोई डायरेक्टर तुम्हारे पास आए स्क्रिप्ट लेने के कोई राइटर तुम्हारे पास स्क्रिप्ट लेने आवे તો તમે સૌથી પહેલાં એ નિર્ણય કઈ રીતે લો છો કે ધારો કે તમારી પાસે સો રૂપિયા છે ખર્ચવા માટે આ પ્લેટની અંદર થાળીની અંદર તમારે સો રૂપિયા નાખવાના છે હવે કઈ વસ્તુ કઈ વાનગી માટે તમે કેટલા રૂપિયા નાખશો એ તમે કયા સ્ટેજ પર ડિસાઇડ કરો છો ફિલ્મ એક વખત શરૂ કર્યા બાદ આગળ વધીને ડિસાઇડ કરો છો કે પછી પહેલાંથી જ તમે ડિસાઇડ કરો છો કારણ કે તમને જે કેલ્ક્યુલેશન કે એ જે ગણિત ખબર છે આઈ થિંક વી ઓલ વુડ અગ્રી એઝ યુનાનિમસલી એઝ એ ઇન્ડસ્ટ્રી કોઈને નથી ખબર તો એ તમારું કેલ્ક્યુલેશનનું કે શું હોય છે સાહેબ હું ગણિતમાં બહુ જ કાચો માણસ છું બજેટમાં પણ હું બહુ જ ખરાબ છું એટલે સાચું એટલે જેટલા પણ બજેટ મેં જ્યારે જ્યારે પણ મેં કેલ્ક્યુલેટ કર્યા છે ને બધા જ ખોટા પડ્યા છે રાઈટ ફ્રોમ ધ બિગિનિંગ છેલ્લો દિવસ વખતે મેં એક એક્સ અમાઉન્ટ ધારે કે સે ફોર એક્ઝામ્પલ સેવન્ટી ફાઇવ લેક્સમાં આગળ ફિલ્મ કમ્પ્લીટ થશે એ દોઢ કરોડે પહોંચી સવા બે કરોડે પહોંચી પોણા ત્રણ કરોડે પહોંચી એટલે મલ્ટિપ્લાય બાય ફોર ટાઈમ્સ કેન યુ ઇમેજિન એટલે બજેટ માટે તો ક્યારેય કહેવાય કે આપણે હા ઓલ્વેઝ એવું ટ્રાય કરતા રહીએ છીએ કે આપણે એક સર્ટન અમાઉન્ટ આપણે એક બજેટ ડિસાઇડ કરીએ આફ્ટર ધ નેરેશન કે આપણે આટલું જ બનાવવું છે આટલામાં જ બનાવવું છે બિકોઝ વી નો ધ રિકવરી એન્ડ સ્પેશિયલી યુ નો ઇટ બેટર કે રિકવરીમાં હાઉ વી આર ગેટિંગ ઇટ તો લુકિંગ એટ ધ રિકવરી ફર્સ્ટ આપણે જ્યારે ઓલવેઝ બેકવર્ડ પ્લાનિંગમાં જે બજેટ શીટ બનાવતા હોઈએ છીએ તો એના પર આપણે ઓલવેઝ સ્ટીક રહેવાનું પ્રીફર કરીએ જ પણ ઇવેન્ચ્યુઅલી યાર હું રહી જ નથી શકતો હું ઓલવેઝ ઓવરબોર્ડ જતો રહું છું જેટલું પ્લાન કર્યું એના કરતાં ડબલ જ જતો રહેતો છું અને પ્રોડ્યુસર અને અફકોર્સ તમે જે પ્રમાણે કીધું કે જે ક્વેશ્ચન તમે રેસ કર્યો કે બજેટમાં આપણે કેવી રીતે ડિફાઈન કરીએ છીએ કે આપણે શહેરમાં આપણે વધારે કરવું છે તો ઓલવેઝ ડાયરેશન ઉપર જ આપણને આઈડિયા જતો હોય છે કે આમાં આપણે કયા એક્ટર્સને જોઈ રહ્યા છે કે આમાં મ્યુઝિકનો સ્કોપ કેટલો છે કે આમાં સેડનો સ્કોપ છે કે નથી કે આને કમર્શિયલી પ્રમોટ કરવા માટે બીજા કયા કયા એલિમેન્ટ્સ આપણને રિક્વાયરમેન્ટ આવશે અને એ અકોર્ડિંગલી વી પ્લાન એન્ડ વી એક્ઝિક્યુટ ધ થિંગ્સ તો જેમ કે એક એક્ઝામ્પલ સાથે તમને વાત કરું કે ત્રણ એકા જે હમણાં રિસન્ટલી રિલીઝ કરી તો આખી ફિલ્મની અંદર ડાન્સ નંબર ક્યાંય છે જ નહીં એક્સેપ્ટ એ હું કહું છું એકદમ એન્ડ સ્ક્રોલિંગમાં ફિલ્મ આવે છે તો એની સાથે ફિલ્મની એક સ્ટોરી આપણે અને કન્ક્લુઝન પણ મૂકે છે કે ભાઈ ધ કપલ આર ગાર્ડિંગ મેરિડ કે જે લોકોને પૈસાનો પ્રોબ્લેમ હતો પણ એની સાથે સાથે એક ડાન્સ નંબર મૂકવાની ઈચ્છા હતી કે હજુ સુધી ડાન્સ નંબર આવતા નથી તો લેટ સ્પેન્ડ અને યુ નો સ્પેશિયલી આફ્ટર ધીસ થ્રી બોયઝ યશ મલાર મિત્ર આ બધા લોકો પાંચ વર્ષ પછી જો અગર ફરીથી સ્ક્રીન ઉપર આવતા હોય તો ઓડિયન્સમાં પણ એનું એક એક્સાઇટમેન્ટ અલગ લેવલનું હોય જ તો ટુ ગીવ ધ વિઝ્યુઅલ ટ્રીટ ટુ ધી ઓડિયન્સ વી ટ્રાય ટુ ક્રિએટ ટેહુક સોંગ એન્ડ યા દેટ્સ હાઉ વી ડીડ ઇટ અને તમે એવું કહેવા માંગો છો કે તમારો સૌથી મોટો પાઈ જે છે બજેટ નું એ ટેહુક માટે ગયું ઘણો મોટો ઓલમોસ્ટ વી હેવ સ્પેન્ડ અબાઉટ 60 લાખ રૂપિયા અચ્છા અને આ હવે જે કોઈ પ્રશ્ન મે કેદાર ભાઈને પૂછ્યો એનો થોડો વિરોધાભાસી છે કારણ કે મ્યુઝિક ને પ્રમોટ કરવા માટે પૈસા નથી હોતા અને તમે ખરેખર મ્યુઝિક ને પ્રમોટ કરવા માટે સૌથી સૌથી વધારે પાઈ જે છે તમારા બજેટ નું એમાં નામ લોન્ચ પણ અમને એનું સોંગ લોન્ચ પણ કર્યું ના મ્યુઝિક ઉપર મને કોઈ વર્તન નથી મળ્યું પણ ડેફિનેટલી આપણે એક એને માધ્યમ બનાવ્યું મ્યુઝિકને કે જેનાથી થોડુંક પૂછ કરી શકે પ્રમોશનમાં અને પ્રમોશનના બજેટમાંથી થોડુંક એને મ્યુઝિકમાં ડાયવર્ટ કરી અને આપણે એનું સોંગ લોન્ચ પણ કરેલું એટલે આઈ ગેસ કદાચ એ ફર્સ્ટ કે સેકન્ડ ટાઈમ કે બહુ લિમિટેડ ટાઈમ થયું હશે કે કદાચ કોઈ ફિલ્મની અંદર મ્યુઝિક લોન્ચ થયું હોય અને વી ડિડ ઇટ વિથ અ લિટલ લાર્જ સ્કેલ કે બી ઓડિટોરિયમ અંદર ડાન્સર્સ બોલાવેલા ઓડિયન્સ બોલાવેલી અને ઇન ફ્રન્ટ ઓફ ધેમ આપણે ફર્સ્ટ ટાઈમ એક સૉંગ લોન્ચ કર્યું અને કેદાર ભાઈ ફૂડ એગ્રી વિથ મી આ મી ના નહી પડે એવી કરવાની છે ને પરાણે પરાણે અચ્છા દર્શન આઈ એમ મોસ્ટ કમ્ફર્ટેબલ ટોકિંગ ટુ Him ઇન હિન્દી એટલો હિન્દી બોલો બોલો ابھی کسی કોઈ એસે ખડા ના હો જાય કે ગુજરાતી ફિલ્મોની વાત કરો છો ગુજરાતીમાં કેમ નથી બોલતા ابھی હિન્દીમાં બોલ રહો તો બોલિવૂડ કી ફિલ્મો કા જો બજેટ હોતા હૈ

રેસ્ટ ઓલ ટર્શરી રેવન્યુ એટલે એને ગણી જ ન શકાય મ્યુઝિક રાઈટ કોઈ બધા પ્રોડ્યુસર બેઠા છે બધા કહેશે અગરી પણ કરશે તું પોતે પણ પ્રોડ્યુસર છે બાકી બધું કંઈ ગણી જ ન શકાય કારણ કે એ બધું પાંચ લાખની અંદર હવે એરબોન રાઈટ પાંચ લાખમાં મારા ગયા ના ગયા કોને મતલબ છે કંઈ દસ લાખમાં ગયા સામે હું રિકવરી જોતો હોઉં એનો ઓફ થ્રી ક્રોર્સ ફોર ક્રોર્સ ફાઇવ ક્રોર્સ વોટ હિન્દી ઇઝ અ ડિફરન્ટ બોલ ગેમ ઓલ ટુગેધર કારણ કે એમાં દરેકે દરેક એવન્યુમાં રિકવરી મોડલ છે કે જેમ કે તમે બ્રોડકાસ્ટ રાઇટ ઇઝ ટ્રીટેડ ડિફરન્ટલી ઓટીટી રાઇટથી મ્યુઝિક રાઈટમાંથી પૈસા મળે છે એરબોનમાંથી પૈસા મળે છે તમારી ઇન્ટરનેશનલ ટેરિટરીઝ ડિફરન્ટલી વેચાય છે અહીંયા તો એવું છે જ નહીં અહીંયા તો તમારે જાતે મહેનત કરવી પડે છે અને પછી અમે બધા એમ એ આપણે બધા એ સ્ટ્રગલમાં તે તો કેટલી બધી નવી ટેરિટરી ઓપન કરી છે બે આર વખતે સ્પેશિયલી યુરોપ અને એ બધું આખું તમને કોઈને ખબર નહીં હોય એનો એના ઉપર મેં કેસ સ્ટડી લખ્યો છે એને અમુક નવી નવી ટેરિટરીઝ ઇન્ડિયન ગુજરાતી સિનેમા માટે ઓપન કરી છે જે હજી પણ અમે લોકો એનું ખાઈએ છીએ એટલે યા એટલે આપણને ઇન્કવાયરીઝ ત્યાંથી આવે છે એને ઓપન કરેલું એટલે એ બધું આપણે જાતે કરવું પડે છે ગુજરાતી સિનેમામાં હિન્દીમાં તો એનું આખું સ્ટ્રક્ચર્ડ વેમાં એ ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને અને આ સિવાય જો સારી હિન્દી ફિલ્મ બની તો એના રીમેક રાઈટ હું એક મેં હમણાં જ એક અત્યારે ઇન ધ પ્રોસેસ ઓફ શૂટિંગ અ હિન્દી ફિલ્મ શૂ બિટવીન સ્કેડ્યુલ કાલે પાછું બીજું સ્કેડ્યુલ ચાલુ થશે તો એમાં એના એ ફિલ્મના રીમેક રાઇટ અમે ખરીદ્યા એના પણ માતબર રકમ આપી છે એટલા ન તો અહીંયા ઓટીટી રાઇટ પેચાય છે ગુજરાતી એવરેજ ફિલ્મના એટલે રીમેક રાઇટના પણ આટલા બધા પૈસા તમે તમને કોઈ આપે છે હિન્દી સિનેમા તમે બનાવો છો તો અને આના સિવાય પણ ઘણા બધા એવા રાઇટ્સ છે કે ધારો કે ગેમિંગ છે અથવા તો કેટલું બધું નવું નવું છે એમ કે મર્ચન્ડાઈઝ ઇઝ અ બિગ કેટેગરી સારી હિન્દી ફિલ્મમાં એ પણ રાઇટ્સ મળે છે અને એના પણ પૈસા મળે છે અને દેર આર કંપનીઝ ટુ ડૂ દેટ મોનિટાઈઝ ઇટ સો અનફોર્ચ્યુનેટલી ગુજરાતીમાં આપણે આપણી પાસે લઈ દઈને એક જ ટીવી ચેનલ છે જે મોટાભાગે ફિલ્મો ખરીદતી નથી અને ખરીદે તો એટલી બધી માતબર હિટ બને એટલે ત્રણ એકાને કદાચ હવે ઇન્ક્વાયરી આવે કે ભાઈ આ ફિલ્મ અમારે ખરીદવી છે કલર્સ ગુજરાતી એ મારી અથવા હજી નથી આવી કલર્સ ગુજરાતી તમે સાંભળતા હોય તો ત્રણ એકા પ્લીઝ કરી દો બટ ઓન ઓન અ સિરિયસ નોટ ગુજરાતીમાં રેવન્યુ સ્ટ્રીમ્સ બહુ ઓછા છે ઓબ્વિયસલી હવે સિરિયસ પ્રોડ્યુસર્સ અથવા સિરિયસ ઇન્વેસ્ટર્સ બહારથી આવે છે એસ્પેશિયલી થી આવે છે અથવા બીજા શહેરોમાંથી આવે છે તો એ પેલું આપણા સબસિડી રેવન્યુને પણ એક રેવન્યુ સ્ટ્રીમ તરીકે ગણે છે કે ભાઈ આમાં અહીંયા તો સબસિડી પણ મળશે પણ એ કેટલી મળે છે આપણને બધાને આ બધું શું કે આપણે બધાને ખબર છે કે કેવી રીતે મળે છે ને કેટલી મળે છે એટલે કેવી રીતે મળે છે એ તો આઈ એમ પાર્ટ ઓફ ઇટ એટલે મને ખબર છે કે એ બહુ જ કોમ્પ્લીકેટેડ સિસ્ટમ છે નથી બિલકુલ સિમ્પલ સિસ્ટમ છે નો આઈ એમ સેઈંગ આઈ એમ સેઈંગ ફોર અ ફોર અ ફિલ્મ સો આઈ એમ આઈ એમ સેઈંગ ફ્રોમ અ ફ્રોમ અ એવરેજ ફિલ્મ્સ પરસ્પેક્ટિવ કારણ કે નોટ એવરી ફિલ્મ ઇઝ થ્રોનિક અભિષેક ભાઈ સોરી બટ આઈ એગ્રી એન્ડ આઈ ડિસએગ્રી ઓલસો હા છેલ્લા 1.5 વર્ષથી ફાઈલો પડી રહેલી છે ફક્ત મહિલાઓ જે 2022 માં રિલીઝ થયેલી હજુ સુધી એની કે કદાચ ઓમ મંગલમ સિંગલમ એટલે ફાઇલો ખાલી ત્યાં બધું કેવી રીતે મળે છે લેટ વી નો કે એドラમા તો કરું છું કે ઇટ ઇઝ વેરી સ્મૂથ પ્રોસેસ પણ એ પ્રોસેસ ને આગળ ઇટ ઇઝ અ ચેલેન્જ બે મિનિટ મનીસ દો મિનિટ બટ

કન્સિસ્ટન્ટલી ફિલ્મો બનાવે છે સી વૈશલ શાહ અભિષેક જૈન એની કંપની અથવા મનીષ જૈનની મનીષ સૈનીની કંપની સોરી મનીષ સૈનીની કંપની કન્સિસ્ટન્ટલી હી ઇઝ કન્સિસ્ટન્ટલી ફિલ્મો બનાવો છો તમે બરાબર પણ ઇન્વેસ્ટર્સની પોલિસી શું છે તો આવીને દે આર જસ્ટ ટ્રાઈંગ ટ્રાઈંગ અ ન્યૂ એવન્યુ એક્ઝિટ ફર્સ્ટ ઇઝ અને દે દેર યા ધે વોન્ટ ટુ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ વાળી પોલિસી સાથે અંદર જાય છે અને બહાર આવી જાય છે અને દે આર નોટ પ્રોડ્યુસર્સ દે આર નોટ ટ્રેન્ડ પ્રોડ્યુસર્સ એઝ પર ધ પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકા ડેફિનેશન અ પ્રોડ્યુસર સ્પેન્ડ અબાઉટ સેવન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ મોર ઓર મોર ટાઈમ ઓન યોર શૂટ ફ્લોર્સ

नहीं नहीं आगे मैं कंप्लीट कर रहा हूँ क्योंकि मैं मैं बोलता हूँ कि सौ में नब्बे में बनाने की कोशिश करेंगे सौ तो जाएगा ही जाएगा <laughs> तो ये कोशिश करते थे कि इसमें क्या होता है ना मैं सॉरी थोड़ा टाइम दूंगा इसमें कई बार क्या होता है कि फिर वेटर भी आपको बनना पड़ता है स्पॉट बॉय भी आपको बनना पड़ता है Correct. आपके पास कोई एक टर्म होती है जो मेरे को अभी पता चली थी सेकेंड फिल्म के टाइम पे थर्ड फिल्म के टाइम पे पोस्ट प्रोड्यूसर पोस्ट प्रोड्यूसर क्या करता है वो कोऑर्डिनेट करता है इधर की हार्ड ड्राइव उधर रख दी इधर ये डीआई चल रहा है ये कितना पैसा लेता है ये पाँच लाख दस लाख लेता है तो मैं बोला इतना ही बजट बचा है मैं ही कर लेता हूं ये तो, तो यही होता है तो इसमें अगर आप पैसा बचाते हो तो आप उतनी सरदर्दी लेते हो तो बजट तो उतना ही रहता है जाना उतना ही होता है डिपेंड ये कहता है कि आप जैसे आप देखेंगे हम में से बहुत सारी फिल्मों में तीन तीन चार चार क्रेडिट में खुद के ही नाम लिख के रहते हैं वो ये नहीं है कि हम किसी को नाम नहीं लिखने देते जा तेरा नहीं आएगा मेरा ही आएगा मेरे बाप का पैसा ऐसा नहीं है बात बात ये कि हम खुद ही उधर पसीना बहा रहे होते हैं खुद ही भाग दौड़ कर रहे होते हैं वो तो पैसा बचा रहे होते हैं प्रोड्यूसर के फेवर में और ऑनेस्टली मैं बोलता हूँ कि मैं पर्सनली अभिषेक भाई ने तो बहुत तारीफ कर दी पर हम सब की कोशिश यही रहती है कि यार प्रोड्यूसर जिंदा रहे क्योंकि ये वो पेड़ है जिससे जिससे फ्रूट आते रहेंगे फिल्में बनती रहेंगी प्रोड्यूसर नहीं है तो नहीं है <laughs> अगर कोई प्रोड्यूसर सॉरी अगर कोई प्रोड्यूसर है तो फिर से सुन ले ના ના પણ જે પ્રમાણે તમે હમણાં ક્વેશ્ચન રેસ કર્યો કે હિન્દીમાં અને ગુજરાતીમાં રેવન્યુ મોડલ નું ડિફરન્સ શું છે કેટલી પોસિબિલિટીઝ છે હિન્દીની ખાલી વાત કરીએ તો ઓટીટીમાં વી નો કે દર મલ્ટીપલ મલ્ટિપલ ઓપ્શન્સ નેટફ્લિક્સ એમેઝોન ડિઝની હોટસ્ટાર બ્લા 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 અને અહીંયા પ્લસ છે ઓનલી વન એક જ અને કદાચ હવે બીજું યસ રાઈટ એટલે અગેન્સ્ટલાઇટમાં લાઈક વી હે ઓનલી વન ઓપ્શન એટલે અગર અમને ના લીધું તો ડન વી આર નોટ સેલિંગ કરેક્ટ એટલે ઓપ્શન જ નથી થિયેટ્રિકલ સિવાય યુ ડોન્ટ હેવ ઓપ્શન ત્યાં આપણી પોઝિશન એઝ એ બેગર જેવી જ હોય છે બિલકુલ કે વોટ વી સબમિટ વોટ એવર દે સે વી હેવ ટુ અગ્રી બીકોઝ દેર નો અધર વે આઉટ કે આપણે નેગોશિયેટ પણ કરી શકીએ બિલકુલ કારણ કે ઓપ્શન હોય તો તમે નેગોશિયેટ કરી શકો હવે ઓપ્શન જ ના હોય તો તમે નેગોશિયેટ કેવી રીતે અને સૌથી ખરાબ વાત એ હોય છે કે અને એમાં એ નેચર ઓફ ધ બિઝનેસ છે કે પહેલા શ્વાસથી લઈને છેલ્લા શ્વાસ સુધી ફિલ્મના છેલ્લા શ્વાસ સુધી તો પ્રોડ્યુસર જ રહે છે બીજું કોઈ રહેતું નથી એક્ટર આવે છે એનો ભાગ ભજવે છે નીકળી જાય છે ડિરેક્ટર આવે છે એનો પોસ્ટ પ્રોડક્શન સુધી કે રિલીઝ સુધીનો ભાગ રહે છે એ નીકળી જાય છે સેન્સર સુધીનો એનો પાર્ટ રહે છે પણ જે છેલ્લે ઘડી સુધી જે રહે છે એ પ્રોડ્યુસર એને જેને બધું ઝીલવાનું આવે છે છેલ્લે સુધી એટલે આજથી પાંચ વર્ષ પછી પણ તમારે કદાચ કોઈ ફક્ત મહિલાઓ માટેની કોઈક ઇન્કવાયરી આવશે તમારે એના માટે ઓફિસ તો ચાલુ જ રાખવી પડશે બીજા બધા મૂવ ઓન થઈ ગયા હશે બિલકુલ બીજી બાજુ કેદારભાઈ હવે રાઇટ્સના ને આઈપીઆરના એ બધા જ ચર્ચાઓ બહુ ઘણી બધી થઈ રહી છે એમ શ્યોર તમે પીપીએલના લાઇસન્સની વાત હોય કે આઈપીઆરની વાત હોય તો મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અત્યારે એ પણ ફેસ કરી રહ્યું છે કે મ્યુઝિકના રાઇટ્સ કોણ રાખે લિરિક્સના રાઇટ્સ કોણ રાખે એ બાબતે ગુજરાતી ફિલ્મોમાં હજી એવી સજાગતા છે કે પછી એક વખત તમે ગીત આપી દીધું અને ગીત ગયું એક દાખલો એ આપું છું સૈયર મોરીની ફિલ્મ આવી હતી વિશાલ અહીંયા બેઠો જ છે બરાબર છે એનું ગીત જબરજસ્ત હિટ રહ્યું અને વાત તો માનવી પડે વિશાલ વિથ ઓલ યુ રેસ્પેક્ટ કે ફિલ્મનું બોક્સ ઓફિસ એટલું નથી થયું જેટલું પોપ્યુલારિટી એના ગીતને મળી છે અને એ ગીતના પોપ્યુલારિટીને ફિલ્મ પર વધારે એને કંઈ કમાણી ન કરી શકી પણ ગીત અત્યંત પોપ્યુલર થયું છે હવે તમે વિચારો કે આ ગીતના રાઇટ્સ જો કેદાર ભાર્ગવે રાખ્યા હોત તો આજે કેદાર ભાર્ગવે મસ્ત મજાનો એક કાંચવાળો સ્ટુડિયો બનાવ્યો જોરદાર અને પછી વધુ એવા યુ વુડિસ્ટઉટ મોર મ્યુઝિક તો એ કેસમાં તમે તમારા રાઇટ્સ તમારી પાસે રાખવા માંગો છો કે એવી લડાઈ લડો છો પ્રોડ્યુસર સાથે કે પછી એ જતું એ તો જતું જ રહે નથી એવો હજી સ્કોપ મોટે ભાગે એટલે ઓનેસ્ટલી કહું અત્યારે વી વર્ક એઝ અ ફેમિલી એટલે હું તમને બહુ 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 જ પેટ છૂટી વાત કરું ને તો વૈશલભાઈની ફિલ્મ હોય કે ફોર એક્ઝામ્પલ મનીષની ફિલ્મ હોય આઈ એમ નોટ રિમેમ્બરિંગ કે હજુ હજુ સુધી શુભયાત્રામાં અમ લોકોએ કોન્ટ્રાક્ટિંગ બી કર્યું છે કે કેમ સો એટલે એ લેવલ પર કામ ચાલે છે વિશ્વાસે કામ ચાલે છે એઝ અ ફેમિલી કામ ચાલે છે બટ હા ઓફ લેટલી અમને એવા અનુભવો પણ થયા છે કે જેને કારણે એ વસ્તુ ઉપર કોલ લેવો પડે આજે નહીં તો કાલે હવે પ્રોબ્લેમ શું છે કે અત્યારે તો ઇટ ઇઝ અન્ડરસ્ટુડ દેટ યુ આર સેલિંગ યોર હોમ તમે તમારું ઘર બી આપી જ દો છો તમે કઈ જ તમે જ્યારે એક વખત ગીત આપી દીધું ઇટ મીન્સ કે તમે એવરીથિંગ ઇઝ મ્યુઝિક મ્યુઝિક ડિરેક્ટર પાસે કંઈ રહેતું નથી સો એક નાનકડી એવી વસ્તુ એ પણ છે કે અલ્ટિમેટલી જે એક બજેટ આપણને મળે છે જેની જેના માટે આપણે ગીત બનાવીએ છીએ તો વે તમે જોવા જાવ ને તો આખી લાઈફ ટાઈમ માટે એક મ્યુઝિક ડિરેક્ટર એ પોતાનું ક્રિએશન પ્રોડક્શન હાઉસને આપી દે છે નાઉ ધેટ ઇઝ અ બિગ થિંગ ફોર મી મારી એક આઈપી છે મારું એક ક્રિએશન જે છે એ કોઈ પણ એક ગીત છે એ અલ્ટિમેટલી હું લાઇફ ટાઈમ માટે એ જે તે વ્યક્તિને આપી દઉં છું બિલકુલ અને આઈ એમ નોટ એક્સપેક્ટિંગ એનીથિંગ સિવાય કે આઈપીઆરએસ થ્રુ મને જે થોડી ઘણી નાની મોટી મીયગર રકમ મળે છે એ સિવાય બીજું કંઈ જ નથી એમાંથી મને મળતું સો અત્યારના ટાઈમમાં તો દેર ઇઝ નો ઇવન પોઈન્ટ ટુ પોઈન્ટ ઓફ ડિસ્કશન કે ભાઈ ચાલો રાઇટ શેરિંગની વાત થાય છે કે એવું કંઈ આવે છે તો એ તો થઈ જ નથી રહ્યું એટલે પોઈન્ટ જ આપણે જે ફર્સ્ટ ટાઈમ જે ડિસ્કશનની વાત હતી ને એ જ છે કે જ્યારે તમે બ્રોડ પર્સ્પેક્ટિવથી વિચારો ત્યારે તમને આઈડિયા આવે કે ડેફિનેટલી ચલો વીઆર કેટરિંગ ટુ અ વેરી સ્મોલ ઓડિયન્સ બટ એની સામે પ્રોડક્શન કોસ્ટ આપણે લોકો જે પ્રોડક્શન કોસ્ટમાં ફિલ્મ બનાવીએ છીએ અને હિન્દી ફિલ્મો જે પ્રોડક્શન કોસ્ટમાં બને છે એમાં જવીન અસમાનનો ફરક છે સો એ મેથેમેટિક્સ તો છે જ રાઈટ બીજી વસ્તુ આપણે ભલે આપણી ગુજરાતી માટે બનાવીએ છીએ પણ તમે એ વસ્તુ વિચારો કે અત્યારે કોઈ પણ એસ્ટાબ્લિશ્ડ હિન્દી મ્યુઝિક ડિરેક્ટર એ કેટલા રૂપિયા લે છે એક ફિલ્મના ગીત બનાવવા ઓકે લીવ ધી ઓલ અધર આસ્પેક્ટ રીકવરી એવરીથિંગ બધી વસ્તુઓ પછી કરો એના કરતાં અહીંયાનું કદાચ ફાઈવ પર્સન્ટ બજેટ છે હા પર સોંગ ચાર્જ કરે છે આપણું બજેટ હોય ના ના એટલું બી એટલે આખી દૂધ અલગ વસ્તુ છે બીજી વસ્તુ બીજી વસ્તુ બોલી ગયા બીજી વસ્તુ બીજી વસ્તુ એ પણ છે કે ત્યાં આગળ આખી રાઈટ્સની ગેમ અલગ છે બિલકુલ રાઇટ એ અહીંયા નથી ત્રીજી વસ્તુ એક એ પણ છે યાર કે તમે બેકગ્રાઉન્ડ મ્યુઝિક ક્યાંય હજી ડિસ્કસ નથી કરી રહ્યા ત્યાં આગળ આખો ઓએસટીનો આખો એક અલગ સેગમેન્ટ છે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો રેફરન્સ માટે મ્યુઝિક રાખે છે લાગે કે આવી ગયું છે પણ એકચ્યુઅલી હું કહું અભિષેક કે બેકગ્રાઉન્ડ પર્સનલી ફોર મી બીજીએમ ઇઝ ધી મોસ્ટ ટીડિયસ જોબ ટુ પ્રોડ્યુસ અ સોંગ ઇઝ ઇઝી બટ બીજીએમ ઇઝ અ વેરી ટીડિયસ જોબ નંબર ટુ ઇટ ઇઝ અ થેન્કલેસ જોબ અનફોર્ચ્યુનેટલી બટ ઇટ ઇઝ અ થેન્કલેસ જોબ કારણ કે એ બહુ જ ગ્રાન્ટેડ લેવાઈ જાય છે જો એવી કોઈ બેકગ્રાઉન્ડને પહેલી એમ્ફેસાઇઝ કરતી કોઈ ફિલ્મ હોય તો વાત અલગ છે કે એનું બહુ જ પ્રોપરલી નોટિસ થાય બાકી એવી ફિલ્મ કે જે એક નોર્મલ રોમકોમ ફિલ્મ છે એના માટેનું બીજીએમ જે છે એ અને યાર ઓડિયન્સ ડઝન્ટ કેર ચાલો આપણે માની લઈએ છીએ કે ભાઈ જેમ આપણે આગલા સેશનમાં બી વાત કરી કે ભાઈ કમ્પોઝર લિરિસિસના નામની પણ ઓડિયન્સને ખબર નથી ઓડિયન્સ જસ્ટ વોન્ટ ટુ એન્જોય ધ થિંગ્સ બટ એ એક જે વસ્તુ છે કે તમે તમારા બ્લડ એન્ડ સ્વેટ આપો છો બીજીએમ પાછળ બબ્બે મહિના ત્રણ ત્રણ મહિના તમે આપી દો છો મળે છે વીસ જ દિવસ પણ બબ્બે મહિના ત્રણ ત્રણ મહિના આપી દો છો તમે તમારા કામ પાછળ વિઠ્ઠલ માટે સાડા વિઠ્ઠલ માટે સાડા ચાર મહિના ખરેખર સો હવે આ વસ્તુ છે યાર સો એ એ બજેટ પણ બહુ જ ઓછા છે બીજીએમ માટેના બજેટ્સ બી ઓછા છે સો ઇન જનરલ કદાચ એવું કહી શકાય કે ઇટ હેઝ ઇમ્પ્રુવડ બે હજાર પંદર સોળ વખતે જે બજેટ્સ હતા એ બજેટ્સ અત્યારે ઇમ્પ્રુવ થયા છે બટ એ અપ ટુ ધ માર્ક નથી કે જ્યાં આગળ તમે યુ નો એ વસ્તુ કહી શકો કે બોસ હવે ખરેખર મજા આવશે તમે જે બ્લડ એન્ડ સ્વેટ નાખો છો એની પાછળનું તમને એક પેલું મળે છે નહીં તો એકચ્યુઅલી તમે વાત મારે એ વાત પર આવું હતું કે કઈ રીતે હું આ કોન્વર્સેશન હવે ઓડિયન્સ પર આપું પણ એની પહેલાં તમે વાત કરી વી આર લાઇક વી આર રનિંગ લાઈક અ ફેમિલી પણ આપણે એવી રીતે વર્તી નથી રહ્યા ટુ બી વેરી ઓનેસ્ટ મારો એક ફ્રેન્ડ છે ગૌતમ રામચંદ્રન તમે લોકો એક ફિલ્મનું નામ સાંભળ્યું છે રિચી નિવિન પોલી નિવિન પોલી નામે નિવિન 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 નવીન પોલી મલયાલમ એક્ટર તમિલ એક્ટર રાઈટ તો એનું ડિરેક્ટર એની પહેલી ફિલ્મ રિચી હતી ગૌતમ રામચંદ્રન એને બીજી ફિલ્મ બનાવી ગયા વર્ષે

ઓ સાઉન્ડ ડિઝાઇનર હોગ્યા મ્યુઝિક કમ્પોઝર હોગ્યા હરેક આદમી સ્ક્રીન રાઇટર સબલો પ્રોડક્શન કોસ્ટ કો બેર મિનિમમ કરવાની કોશિશ કરતા કે જે ડેલી એક્સપેન્સીસ જોઈએ એટલું જ થાય અને પછી જ્યારે ફિલ્મ બની જાય કે એ ફિલ્મ વીસ રૂપિયામાં બની ગઈ જ્યાં એને સો રૂપિયા નાખવાના થાય વીસ રૂપિયામાં બની ગઈ રિલીઝ થયા બાદ એ ડિસ્ટ્રિબ્યુશન શરૂ થાય છે પૈસાનું અને હજી સુધી એ ચાલી જ રહ્યું છે એવરી ઇઝ એન ઇક્વલ આઈપી હોલ્ડર ત્યારે પ્રોડ્યુસર પર છેલ્લે સુધી ભાર ના આવે કારણ કે પ્રોડ્યુસર તો છેલ્લે સુધી એ છેલ્લી શ્વાસ સુધી એની સાથે છે એના પર ટોટલ ભાર ના આવે બીજા બધા જ જોડાઈ રહે આ એક એમનો ફોર્મ્યુલા છે હું નથી કહેતો આપણા માટે ફિટ ફોર્મ્યુલા છે વેધર ધીસ વર્કસ ફોર ઓસ ઓર નોટ બટ વોટ યુ થિંક જો આપણે ફેમિલી ફેમિલી વાત કરતા હોય કેન વી એકચુઅલી ઓપરેટ લાઈક દેટ સર્ટનલી સો આઈ વુડ આઈ વુડ એડ હા રોનક એક્ટર ફર્સ્ટ સર સો સી હવે અનફોર્ચ્યુનેટલી ફોર્ચ્યુનેટલી આઈ હેવ બીન અ પાર્ટ ઓફ સચ અ પ્રોજેક્ટ અચ્છા ગુજરાતીમાં હા હા જે અમે લોકોએ એવી રીતે જ કર્યું હતું કે યાર અત્યારે આને બનાવવાના આટલા જ પૈસા છે આગળ જેટલું આ કમાશે એ થશે એ પ્રમાણે અને કોન્ટ્રાક્ટમાં પણ એ મેન્શન હતું અને બિકોઝ ધ ફિલ્મ વોઝ સમથિંગ કે જે અમને બધાને જ ઈચ્છા હતી કે ના યાર આ વાર્તા કહીએ પ્લસ કોવિડ પછીનો જ સમય હતો ત્યારે બે વર્ષથી કામ નહોતું કર્યું ઘણા બધા લોકોએ તો એક એવો ચાન્સ મળવો કે ભાઈ આ સરસ વાર્તા પાછું શૂટ કરવું પાછી એક્ટિંગ કરવી આ સો એ કરેલું છે બટ લાઇક આઈ સાઇડના એ એ કોણ તમને પૂછે છે કોણ ઇન્વોલ્વ છે શું પ્રોજેક્ટ છે શું વાર્તા છે લોટ ઓફ ઇટ ડિપેન્ડ ઓન દેટ આપણે આને યુનિવર્સલ પેલું કારણ કે આ એવા બી એક્સપીરિયન્સીસ ઘણા થયા છે કે જ્યાં તમને એવું થાય કે પાંચ રૂપિયા બી બાકી નહીં રાખું અહીંયા કારણ કે કાં તો હું ભૂલી જવું એમ એ રીતે બાકી રાખું કે ભૂલી જવાના આ નહીં આવે એવું ઘણું થયું છે એવું વધારે થયું છે રાઈટ સો ઇટ ઇઝ કેરી ઓકે ફોર સમબડી હુ ચાર્જિસ લેક્સ ટુ ડુ અ ફિલ્મ એના પચાસ હજાર ગયા તો વાંધો નહીં પણ જે બે લાખમાં કામ કરે છે કે દોઢ લાખમાં કામ કરે છે એના પચાસ હજાર જાય એટલે ત્રીસ તેત્રીસ ટકા ઇન્કમ તો એની ઉડી ગઈ બિલકુલ સો દેટ ઇઝ અ થિંગ વિચ ઇઝ વાય આઈ વોન્ટેડ ટુ કમ ટુ અ પોઈન્ટ વેર કે એટલીસ્ટ આઈ થિંક વી કેન કમ ટુ અ સ્ટેજ કે જ્યાં જે કલાકારો છે ફોર એક્ઝામ્પલ જે લોકો બેર મિનિમમ પૈસામાં કામ કરે છે નોટ એઝ અ યુ નો સ્ટાર ઓફ ધ ફિલ્મ ઓર ધ લીડ એક્ટર ઓફ ધ ફિલ્મ પણ જે સપોર્ટિંગ કેરેક્ટર એક્ટર્સ છે એ લોકો માટે આપણે એટલીસ્ટ એક મિનિમમ વેજ કરી શકીએ કે ભાઈ પાંચ ફિલ્મ થી વધારે કરી હોય તો મિનિમમ આટલા પર ડે તમને મળે દસ ફિલ્મ થી વધારે કરી હોય તો મિનિમમ આટલા પર ડે મળે આજે વીસ વીસ વર્ષથી કામ કરનારા લોકો પાંચ રૂપિયા પર ડે કામ કરે તો જેન્યુઅનલી પૈસા લેવાનું અમને બી મન ના થાય કે યાર વાય યુ નો સો એટલીસ્ટ ધોઝ કાઇન્ડ ઓફ રિફોર્મ્સ આર પોસિબલ એ આપણે કરી શકીએ પણ એ રિફોર્મ માટે બધા ભેગા થવું પડે વૈશાલભાઈ યસ આઈ અગ્રી અને અહીંયા જેટલા પણ લોકો તાળી પાડી ખબર બધા એક્ટર છે भाई तुम जो बात करो हो ना 5 फील्ड मार्टर एक्टर की बात करूं और रौनक काउंटरिंग यू आल्सो के जे रीते uh, एक्टर फी चार्ज करे छे एंड मैं तो ऑफलेटली मने फिल्म बनाया 10 बरस થઈ ગયા ઉપર થઈ ગયા છે પણ જેટલું પણ હવે હું સાંભળું છું લોકો પાસે કે एक्टर ₹80000 चार्ज કરે ₹80000 મારા মতে વિથ ஆல் યોર respect ટુ ધ ટેલેન્ટ સ્કિલ વોટ એવર ધે બ્રિંગ ઓન ધ ટેબલ લોકો એ બી દેખના હોતા કે પ્રોપોર્શનલી વો ઇન્ડસ્ટ્રી કી ઉતની ઉતના એપેટાઈટ હે કે નહીં હે ઠીક હે વો જે સરહ સે ચાર્જ કરતા મે સામે કાઉન્ટર ક્વેશ્ચન યે રાખના چاہتا હું कि क्या आपकी जो फी है चलो मैं देने को रेडी हूँ मैं आपको पीडीसी दे दूंगा बट आप मुझे गारंटी दीजिए अग्रीमेंट में, में कि पहले तीन दिन जो है फ्राइडे फ्राइडे सैटरडे सैटरडे संडे संडे इफ वी वी ऑल ऑल टू टू मेक मेक अ अ गुड गुड फिल्म फिल्म राइट में अगर आपकी फिल्म मुझे इतना रिकवरी दे सकती है ना मैं बेंचमार्क बना दूंगा मैं उस अग्रीमेंट में डाल दूंगा कि समझो एक करोड़ दो करोड़ जो भी है वो ठीक है अगर इतनी रिकवरी दे सकते हैं ये फीस अगर आप ये मानने को तैयार है कि आपकी फिल्म सिर्फ एक्टर के नाम पे चल रही है आपकी फिल्म के नाम पे नहीं तो हाँ बिल्कुल तो मैं वही बोल रहा हूँ नहीं toh, क्योंकि एक्टर बार नहीं, क्योंकि एक्टर कब वो फीस चार्ज करते हैं sir, क्योंकि जब वो वो खुद भी मानते हैं कि मेरे नाम से फीस चार्ज करेंगे करेक्ट सर मारा हिसाब है मारा हिसाब है एक एक्टर ने फी बे पिला पर नक्की थवी जुई है आ हूं पोते मानु छु एक ऑब्वियसली इज द स्किल दैट ही ब्रिंग्स ऑन 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 एने 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 स्किल सर आज सी तुम्हें पण एक्टर छु मने हूं पण एक्टर छु एक मने एक पण लागे छ मारी पास स्किल छ तुम्हें पण मानो छ तुम्हारे पास पण स्किल सर इवैल्यूएट की सर आज हूं ही कहू छु सर आज જ્યારે તમારી કોઈ એક્ટરની ફિલ્મ રિલીઝ થતી હોય એના રિસ્પોન્સ પરથી તમે ગેજ કરી શકો છો કે યાર આ એક્ટરની ફિલ્મો કેમ વધારે એક્સેપ્ટ થઈ રહી છે કે નહીં ઓલદો આઈ બિલીવ દેટ વન સિંગલ એક્ટર ઓર વન સિંગલ પર્સન કે નોટ બી રિસ્પોન્સિબલ ફોર ધ ફેટ ઓફ અ ફિલ્મ એટ ઓલ ફોર શ્યોર બટ એક વો જૈસે મેં બોલ રહું કે અબ જૈસે મેં હું આજે આઠ વર્ષથી કે દસ વર્ષથી કામ કરું છું આજે મારે એક સર્ટન અમાઉન્ટ ઉપર ઓકે મારી ફિલ્મોએ પહેલાં બોક્સ ઓફિસ નથી કર્યું ત્યારે મેં ફીસ નથી લીધી આજે જ્યારે મારી ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર કે ઓટીટી ઉપર અમને એક મિનિમમ ગેરંટી મળે છે કે યાર આ ની ફિલ્મ હશે ને તો અમે આટલા તો તમને આપીશું તો તમે એવી ઓફર રાખો છો કે તમે એક કામ કરો મારી પાસેથી આટલી ફી હું નહીં લઉં તમારી પાસેથી આટલી ફી પણ તમે મને ઓટીટી રાઈટ આપી દેજો જી મને વાંધો નથી અને તમને પ્રોડ્યુસર આપે છે ના કેમ કારણ કે એમને એમ લાગે છે કે યાર કારણ કે ફિલ્મ બનતી હોય કે તો બધાને લાગે કે યાર ત્રણ કરોડ તો આપણે લઈ જ લઈશું

जिसमें बहुत सारे ऐसे लोग हैं जिसने पैसा चार्ज नहीं किया था अप फ्रंट आई के नॉट नेम दैम अपार्ट फ्रॉम द एक्टर्स ऑलमोस्ट ऑल द क्राफ्ट पीपल दे हैड नॉट चार्ज दे आर दे आर अ पार्ट ऑफ द स्टेक होल्डिंग फॉर्मेट आई मीन स्टेक होल्डिंग वट एवर ऑर्गेनाइजेशन ऑफ ऑफ दैट पर्टिकुलर प्रोजेक्ट और हमने ऐसे ही किया था Um, uh, and Abibi bhoj chalrai matlab you know they, they, they reached out to me can we do a, a film again so they are all happy with this association we've tried it obviously we've not tried it with the actors because that time i was also uh, i was new you know i was making my first film so obviously i did not have uh, that much uh, uh, you know bandwidth and that much uh, connect સો પર વો પોસિબલ એ કમ્પ્લીટલી શક્ય છે કે આ પ્રમાણે આપણે ભેગા થઈ શકીએ અને બીજું એક એક વસ્તુ આપણે જે અહીંયા સિન્સ વી આર ટોકિંગ અબાઉટ એક્ટર્સ એન્ડ ઇટ્સ નોટ માય એરિયા પણ ટોક ઇટ યોર એરિયા સોરી ગોટ યા સો દેટ્સ ઓલ્સો માય એરિયા સો સી જો જે એક્ટરનું આપણે કહેતો એનું કેવી રીતે પૈસા નક્કી થાય ધ વે હાઉ ધીસ વર્ક આઈ ડ્રો ફ્રોમ हिंदी फिल्म इंडस्ट्री तमिल फिल्म इंडस्ट्री एंड द स्पोर्टिंग इंडस्ट्री ऑफ द वर्ल्ड फैंडम जो है ना वो डिसाइड करता है आपका रेम्यूनोरेशन फैंडम विच वी मिस आउट आई थिंक वन प्रोड्यूसर इन दिस दिस एंड आइव बीन टॉकिंग अबाउट इट लाइक फ्रिविलसली इन द मार्केट वन प्रोड्यूसर हु रियली इन्वेस्ट इन द फैंडम पार्ट ઇઝ ધીસ ગાય વૈશલ શાહ એના એક્ટર્સને જે રીતે મોટા કરે છે ને એના કારણે એ એ એક્ટર્સની એક વેલ્યુ ઊભી થઈ છે અને દરેક ડિરેક્ટરે દરેક પ્રોડ્યુસરે એ કરવાની જરૂર છે ફોર ફોર મ્યુઝિક ડિરેક્ટર્સ ફોર ધ સિંગર્સ એઝ વેલ એઝ ફોર ધી Uh, you know, for uh, for the actors. In fact, when we were doing Lakiro, uh, the only thing that uh, Parth kept asking is, kitna promotion ho hai? Paisa abhi mat socho. Let's in, let's go with a company which promotes, and that's why we went to Warner. So you know, he said, "Let's uh, let's not worry about all that." You know, and 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 that is very important. So it comes comes down to fandom for for uh, you know creating a. Of course, and see normally, is a इट वुड टेक सम टाइम जैसे आज अगर मैंने दर्शन भाई के साथ एक फिल्म की है अब मुझे पता है उनके साथ काम करना क्या है मुझे मज़ा आता है अगली फिल्म में मैं वो कोलेब्रेशन से डरूंगा नहीं बिल्कुल और उससे पैसे लेने कम पैसे में काम करके फ्यूचर प्रॉमिस पे काम करके मैं डरूंगा नहीं पर अगर कोई फ्रेश नया प्रोड्यूसर डायरेक्टर आ रहा है मेरे पास आई हैव नो बेसिस ऑफ ट्रस्ट बिकॉज एवरी वन गॉन थ्रू दैट ना कि हाँ यार हो, हो जाएगा हो जाएगा और फिर होता नहीं सो so, एक ये वो, मैं वही बोल रहा हूँ सर एंड ऑल्सो सी एट द एंड ऑफ द डे देर आर अ लॉट ऑफ एक्टर्स Who charge ridiculous amounts of money even in an industry which is barely out of its infancy, correct right तो वो तो आपका अगर आपको वो एक्टर ऐसा लगता है कि यार मुझे ये मेरी फिल्म में चाहिए ही चाहिए कुछ भी हो जाए ये कैरेक्टर ये एक्टर के सिवाय कोई नहीं कर सकता तो वो उसकी फीस डिमांड करता है और आप उसको दे रहे हो अगर आपको ये लगता है कि नहीं यार मेरे को एक्टर मेरे को ये कैरेक्टर चाहिए उसके लिए मेरे पास तीन एक्टर के ऑप्शन है मैं इसमें से जो मुझे वाइबल मिलेगा मैं वो चूज करूँगा तो आप नहीं आपको नहीं देने पड़ेंगे उतने पैसे તમે તમારે એ તમારા એઝ અ પ્રોડ્યુસર તમારે બી એ નક્કી કરવાનું છે ને કે આજે હું પૈસા આપું છું ત્યારે એ લે છે માગવા માટે હું કરોડ રૂપિયા બી માગેલું ફિલ્મમાં મને આપે કોઈ ના પણ મને કોઈ હા પાડી દે તો હું લઈ લઈશ ના લેવાય ને ના બોલવાના ભાવની વાત ચાલતી હતી ને ચલો એટલે આમ તો કહેવું ઘણું ઘણું છે છે પણ આપણે પ્રશ્નો પર જઈ જઈ શકીએ ને એ એ બસ ખાલી વાત કે તમે અત્યારે ખાસ બજેટ પ્રોડ્યુસર આ બધી જે વાત કરી એના ઉપરથી કે હવે તમે જ વિચારો તમે કેટલા બધા મુદ્દા તમે ઉપાડ્યા એક્ટરની ફીઝ માટેના મ્યુઝિક કમ્પોઝરની ફીઝ માટેના રિકવરીના ઓપ્શન્સ તો હવે એક પ્રોડ્યુસર પાસે લિમિટેશન્સ કેવી હોય છે આજે સે ફોર એક્ઝામ્પલ ખાલી કે સ્ટડી માટે કે મેં એક ફિલ્મ ઓફર કરી એમણે મને કીધું આઈ ચાર્જ ફિફ્ટી લાખ રૂપીસ હવે હું એમને ના પાડું તો પણ હું વિલન લાગીશ રાઇટ અને હું એમને એક્સપ્લેન કેવી રીતે કરું કે બસ વી ડોન્ટ હે 50 લાખ રૂપીસ વી આર ઓન્લી 5 લાખ રૂપીસ 10 લાખ રૂપીસ 15 લાખ રૂપીસ એ હું એમને ઇવેલ્યુએટ કરીને સમજાવ કે એના માટે એવરી ટાઈમ વી હેવ ટુ એક્સપ્લેન સો મેની થિંગ કે એમને ખોટું ના લાગે તે છતાં તો થેન્કલેસ જોબ છે પ્રોડ્યુસર તો વિલન જ યસ પ્રોડ્યુસર તો વિલન ઈ ડેની યસ ઇઝ मनीष आप क्या ऐड कर रहे थे पहले वाले मॉडल पे मैं बात कर रहा था कि जैसे आप बोल रहे हैं कि सब लोग मिलके आ जाए फिल्म बनाए कोई पैसा ना ले तो ये इंडिपेंडेंट फिल्म में या ऐसी फिल्म में जो थिएट्रिकल जिसका ज़्यादा फ्यूचर नहीं है वहाँ पे चलेगा अदरवाइज यही चीज़ होती है एक पॉइंट पे आके ना क्योंकि तीन टाइप के लोग आते हैं एक फिल्म में एक जिनको पैसा कमाना है एक जिनको नाम कमाना है ठीक है और एक जिनका पैशन है उनको कुछ भी नहीं चाहिए बस ये फिल्म ख़त्म होगी मज़ा आ जाएगा देख के तो तीन टाइप के लोग आते हैं तो कई बार क्या होता है ना ये चीज़ें क्लैश होती है धीरे धीरे आगे जाते आते फिल्म का फ्यूचर बनने में नहीं होता है फिल्म का फ्यूचर रिलीज होने में होता है जिस दिन वो स्क्रीन पे ओ टी पे या टीवी पे आती है और उसको फिर वहां से कौन लेके जाएगा तो मैं तो ये बोलता हूँ कि अगर आप एक फिल्म बना रहे हैं जो जो मास तक जानी चाहिए ज़्यादा से ज़्यादा लोगों तक जाना चाहिए तो एक प्रोड्यूसर बहुत ज़रूरी है तो इसमें आप इतना कर सकते हैं कि हाँ आप रेट्स कम कर सकते हैं आप प्रॉफिट परसेंटेज बाद में ही कर सकते हैं पर जीरो बजट में ना बेईमानी है मुझे लगता है एक प्रोड्यूसर क्योंकि देखो मैं प्रोड्यूसर हूँ तो मैं रिस्क लेने के लिए रेडी हूँ और मैं बोल दूंगा कि मैं शुरू में आऊँगा स्क्रिप्ट लेके आऊँगा और मैं बिल्कुल एंड में निकलूंगा और मैं मैं रिस्क ले रहा हूँ आप लोग टैलेंट लेके आइए तो वो चीज़ें तो मैंने बहुत बार ये क्लैश होते देखे हैं सेट पे क्लैश होते देखे हैं जहाँ पे जीरो बजट फिल्म मेकिंग हो रहा था या क्राउड फंडिंग का हो रहा था और डीओपी और डायरेक्टर लड़ रहे थे डीओपी बोल रहे थे ऐसे बनाएगा तो कैसे चलेगी मैं भी तो पार्ट टू तो फिल्म का <laughs> तो अगर फिल्म कमाएगी नहीं फ्लॉप होगी तो मुझे भी नुकसान होगा तो मुझे नहीं लगता ये मॉडल अगर आपको पैशन आउट ऑफ पैशन से चार लोग एक कॉलेज से आ रहे दस लोग आ रहे तो आप बना सकते अदरवाइज तो ये एक परफेक्ट फिल्म बनाने के लिए जो परफेक्ट जो डेफिनेशन है रिलीज करने के लिए इट्स इट्स टफ तो चलो वो अभी जो क्लिक बेट था हमारा लोगों को अंदर आने के लिए गुजराती फिल्मों बजट शूँ होइए एक एक करके चलो सब लोग बता दो अब मेरे को लगा पहले सवाल पूछोगे आप लोगों को लगेगा फंस गए अब मैं आखिरी सवाल पूछ रहा हूँ नो बट ऑन अ वेरी सीरियस नोट नो वन वॉन्ट्स टू नो के आंकड़ा शू हो अर्थ है कि गुजराती फिल्मों न बजट भी होइए लुकिंग एट द रिकवरी देखिए मैं शुरू कर दू फटाफट बिल्कुल अरे सर आपका तो बजट पता ही है लोगों को ये यही यही है समस्या तो, <laughs> तो तो, ये अच्छी बात भी है ये दो, दोनों ही बातें तो कई बार आपकी कहानी क्या है मैं कई बार देखता हूँ गंगूबाई काठियावाड़ी को अगर अनुराग कश्यप बनाते हैं और संजय लीला भंसाली बनाते तो बहुत दिन रात का फर्क होगा तो इट डिपेंड्स ऑन द स्टोरी इट डिपेंड्स ऑन द ट्रीटमेंट आपको एक्टर चाहिए आपको रिलीज कैसा करना है आपको किस ऑडियंस को कितनी ऑडियंस को दिखानी है तो आई थिंक कहानी और ये कई बार डिपेंड करता है ये ये फिल्म किसकी है ये एक एक्टर की फिल्म है ये एक लोकेशंस uh, की फिल्म है या ये म्यूजिक की फिल्म है तो उस पर डिपेंड करता है तो आप बस उतना रेशो उत बजट उसमें डाल देते हैं जैसे अभी एक म्यूजिकल फिल्म कर रहा हूँ तो मान लो मुझे लग रहा है कि दो करोड़ रुपया डेढ़ करोड़ रुपए डालने चाहिए केदार भाई बोले केदार भाई ये ये मेरे को सपोर्ट करते हैं तो इनके फेवर में भी कुछ बोलना चाहिए पर सही बात है अगर एक फिल्म का बेस ही म्यूजिक है अगर उसमें बारह गाने आने हैं तो आपको म्यूजिशियन भी चाहिए उनको अच्छा उनको रिकॉर्डिंग भी करनी है उनको सिंगर्स uh, uh, भी चाहिए तो इट डिपेंड्स तो ये बहुत ये और बजटिंग पे इतनी इतनी फिल्म इतनी इतनी किताबें मैंने देखी इतनी मोटी मोटी बुक्स मैंने देखी है तो वो भी एक आर्ट है बजटिंग करना भी एक आर्ट है कि आप किस फिल्म को क्योंकि अल्टीमेटली ऐसा बोलते हैं कि फिल्म फेल नहीं होती है बजट फेल होते हैं बिल्कुल सर आई थिंक वही स्टोरी विल डिमांड एवरी બજેટ ઉપર તો વાત નહીં કરું કારણ કે મેં પહેલાં પણ કીધું કે મારા મેથેમેટિક્સ બહુ ખોટા છે બજેટ બહુ ખોટા પડે છે એટલે યસ પણ એક કન્ક્લુઝનમાં એક સમરી નોટ ખાલી એવી મૂકીશ કે છેલ્લા સાત આઠ વર્ષથી ઇન્ડસ્ટ્રી બહુ જ સરસ માઇલસ્ટોન્સ બધા એવરી યર અચીવ કરી રહી છે આ એક બહુ જ મોટી પોઝિટિવ વાત છે આપણી ઇન્ડસ્ટ્રી માટે ધ સેમ ટાઈમ વી ડુ હેવ લિમિટેશન્સ વી ડુ હેવ લોટ ઓફ ચેલેન્જીસ ટુ કમ ઓવર ટુ કમ ઓવર તો ખાલી આપણે ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ જોઈ અને આપણે બધા જ એઝ એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોફેશનલ આપણે આપણી ફીસ કે ઇન્કમની એક્સપેક્ટેશન અત્યારે આ સ્ટેજ ઉપર વધારવાની બહુ વધારે જ કરવાની જરૂર નથી કારણ કે ઇન્ડસ્ટ્રીને અચિવમેન્ટ્સ મળી રહ્યા છે પોસિબલ છે કે અમને ડિસ્લોડ મળ્યો એ બહુ મોટું અચિવમેન્ટ છે પણ રિકવરી ઇવેન્ચ્યુઅલી કે કેટલું ઇન્વેસ્ટ કરેલું અને કેટલું છેલ્લે બાર લઈને નીકળીએ છીએ એ એકલા એમને જ ખબર હશે બીજા કોઈ નહીં ખબર હોય બિલકુલ એટલા માટે જસ્ટ અ હંબલ રિક્વેસ્ટ કારણ કે ઘણા બધા મિત્રો આપણા ઇન્ડસ્ટ્રીમાં અહીંયા બધા બેઠા છે સો આ પ્લેટફોર્મના માધ્યમથી ડેફિનેટલી મારે કન્વે કરવું છે કે હજુ તો ખાલી શરૂઆત છે આગળ આપણે ઘણું બધું કરીશું વેલ અને બીજી એક વસ્તુ કે જે પ્રમાણે મને પેશનની વાત કરી લી કે ઘણા લોકો પૈસા લે છે ઘણા લોકો ક્રેડિટ માટે કામ કરે છે અમુક લોકો પેશન માટે કામ કરે છે સાહેબ હું અહીંયા કોઈનું નામ નથી લેતો પણ અહીંયા આપણા બધાની વચ્ચે જ એક એવી વ્યક્તિ છે કે ના પૈસાનું ડિસ્કશન કરે છે ના કોન્ટ્રાક્ટ્સ જોવે છે ના એમની ટીમમાંથી ક્યારે પણ કોઈ પણ દિવસ પેમેન્ટ માટે ફોલોઅપ થાય છે કદાચ મને તમને જણને ખબર છે કે આપણે કોની વાત કરીએ છીએ સો હિટ્સ ઓફ ટુ ધ પર્સન અને બધા જ લોકો આપણે એવી જ રીતે કામ કરીએ ફેમિલી બનીને કામ કરીએ ઓફકોર્સ હું એવું નથી કહેતો કે તમે કોઈપણ નવા પ્રોડ્યુસર્સ અગર આવતા હોય તો એના પર બી એવો ટ્રસ્ટ મૂકો જો તમે એક્ઝિસ્ટિંગ પ્રોડ્યુસર પર તમે ટ્રસ્ટ મૂકી શકો છો પણ બધા આપણે જો અગર આવી રીતે થોડાક ફ્રેન્ડલી રીતે અગર આપણે કામ કરીશું તો બધા ઇન્ડસ્ટ્રી માટે બહુ છે આવું હેલ્ધી રિલેશનશીપ ઇઝ રિક્વાયર્ડ એઝ ઓફ નાવ બિટવીન ધ એક્ટર મ્યુઝિશિયન્સ ડિરેક્ટર પ્રોડ્યુસર રાઇટર્સ બધા જ માટે માટેટ ઇઝ વોટ ઇઝ નીડેડ એઝ ઓફ થેન્ક યુ તમારે કંઈ એડ કરવું જોઈએ કેદારભાઈ દર્શન હું પોલિટિકલી કરેક્ટ આન્સર નહીં આપું ગુજરાતી ફિલ્મો પાંસઠ લાખમાં પણ બને છે પાંચ કરોડમાં પણ બને છે અને પંદર કરોડમાં પણ બને છે અને આ હું કદાચ એવી આશા રાખીશ કે કોઈ પચાસ કરોડની પણ ફિલ્મ બનાવે આ બધું પોસિબલ છે ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન તમે કયા સબ્જેક્ટ ઉપર કામ કરો છો અને તમે તમારી તમારી એ ફિલ્મની જર્ની તમે શું જોવા માગો છો લાઇક હાઉ મનીષ સેડ અને એ એ બધા માટે સાચું છે એટલે મેં આ આ આમાં તો બે ત્રણ બજેટમાં મેં ફિલ્મો બનાવેલી છે એમ કહું છું હજી એક ફિલ્મ હું સાવ નાના બજેટની પણ બનાવવાનો છું અને સામે હું મોટા બજેટની પણ આવતા વર્ષે ફિલ્મ બનાવવાનું એટલે ઇટ ઇટ ડિપેન્ડ્સ ઇટ ડિપેન્ડ્સ તમારા સ્ક્રિપ્ટની ડિમાન્ડ શું છે બધું પોસિબલ છે અને હું આને પણ સેકન્ડ કરું છું વૈશલને પણ જે વાત કહે છે કે બધાએ સાથે એક ફેમિલીની જેમ કામ કરશું તો જ આગળ વધાશે કારણ કે પ્લેટફોર્મ બેચ છે વેચવા માટેના હવે અંદર અંદર જ ઝઘડી છું તો આગળ ક્યાં થશે એટલે અનફોર્ચ્યુનેટલી આપણે બધાએ એક થવાની જરૂર છે અને બધા અહીંયા બેઠેલા અને તમારા બધા મિત્રો વર્તુળો ફેમિલી બધાએ ફિલ્મ જોવાની જરૂર છે કારણ કે અમારો બધો મદાર છે એ થિયેટ્રિકલ રિલીઝ ઉપર છે પેલા બીજા બધામાં નથી ખાસ કારણ કે ન્યૂઝ ચેનલ્સ બી છે અને ઘણા લોકો એવા બી છે જે કદાચ ઇન્ડસ્ટ્રીથી નથી જોડાયા વ્યુઅર્સ છે એક બહુ જ મોટી વસ્તુ છે જે અત્યારે બીકોઝ ઓફ ધ સાઇઝ એન્ડ સ્કેલ ઓફ આર ઇન્ડસ્ટ્રી આપણને નડે છે એન્ડ દેટ ઇઝ પાયરેસી એનાથી એટલું બધું રેવન્યુ નથી આવતું આપણી પાસે કે જે એક ફિલ્મની નો હક છે જે ફિલ્મ ઓલરેડી જ્યારે વ્યુઅર ફોન ઉપર બી જોવે છે ત્યારે એ ફિલ્મ કમાઈ રહી છે પણ પૈસા નથી આવતા સો એ એ દેટ ઓલ્સો જે લોકો બેઠા છે એમના માટે હું કહું છું કે એ બને ત્યાં સુધી ના કરો તમારા મુજબની ટિકિટ જે થિયેટરમાં મળતી હોય ભલે તમે ત્યાં જઈને જુઓ કે તમે પ્રોડ્યુસર સાથે વાત કરો ડિરેક્ટલી દે આર ઓલ વેરી એક્સેસિબલ કે તમે એક શોઝ ઓર્ગેનાઇઝ કરાવો ત્યાં તમને એ લોકો ડેફિનેટલી બેનિફિટ આપશે ઇફ યુ આર ઇન અ સર્ટન નંબર તો એ જો કારણ કે એ બહુ મને ખબર છે કે એનાથી કેટલું નુકસાન થાય છે ફિલ્મોને કે કરોડો રૂપિયા જે ફિલ્મ કમાઈ શકી હોય એ નથી કમાતી સો એ આ બહુ મોટો મુદ્દો છે કે જે બજેટને થોડુંક ઇનડિરેક્ટલી રિલેટેડ છે પણ છે કે જો એ બધા પૈસા આવશે તો કદાચ બજેટ્સ વધશે કદાચ આપણને એકચ્યુઅલ આંકડા મળશે કે કેટલા ગુજરાતીઓ એકચ્યુઅલી પિક્ચરો જોવે છે જે આપણને અત્યારે નથી લાગતું થિયેટરના ટિકિટ્સના સેલિંગના અમાઉન્ટ્સ પરથી ઓકે ઓપનિંગ ટુ ધ હાઉસ ત્રણ જ પ્રશ્ન આપણે લઈ શકીશું અને મારો એવો આગ્રહ રહેશે કે જે કાર્યરત છે ઇન્ડસ્ટ્રીમાં એ લોકો ન પૂછે પ્રશ્ન તો સારું છે કારણ કે આ બધા જ લોકો આપણને એક્સેસિબલ છે મેસેજ પર કે ફોન પર જે લોકો કદાચ હા સર માઇક I'm a business journalist. I track business, I track entertainment industry as a business. points I am interesting opportunity. You said there are two platforms. Fortunately, unfortunately, data but Ahmedabad is the hub for the iOS and Android developers. Can I mean taking clue from what yesterday Mr. Harish Mehta was over here, the way he was he talked about the NASCOM story, and Tamaj as a family?

તમારે તમારામાંથી બીજો લોડ નથી જે ફિફ્ટી સિક્સટીઝ સેવન્ટીઝ રોમેન્ટિક્સ એટીઝ નાઇન્ટીઝમાં મનીરત્નમ પછી અનુરાગ કશ્યપની મૂવીઝ કે જે મેટની ક્લાસની હતી જુહી ચાવલાની બધી ધ ઇન્ડસ્ટ્રી હેઝ માઇગ્રેટ ઇન અ ટેરેબલ ફોર્મેટ નાવ વિથ ધેર આર સમ વાંગા રેડી ઇઝ વુ ડુઈંગ એનિમલ્સ સો યુ ડોન્ટ હેવ દેટ બેગેજ તો આર યુ પીપલ સિરિયસલી થિંકિંગ ટુ ઇન્સ્ટિટ્યુશનલાઇઝ ધીસ ઇન દેટ ડાયરેક્શન हजू सुधी वो प्लान नहीं करो पर डेफिनेटली पॉइंट पर हम लोगों फरी जैसे भेगा तरह डेफिनेटली आना पर एक थॉट अपी नहीं एक अपॉर्चुनिटी हंड्रेड परसेंट विल डू दैट थैंक यू सो मच सर आपने जो एग्जाम्पल दिए ना वो हिंदी सिनेमा के दिए हैं तो आप एक चीज़ बस थोड़ा ये समझिए कि रीजनल इंडस्ट्री कोई भी होती है और हिंदी सिनेमा जो होता है दोनों का प्लेटफॉर्म बहुत बड़ा है और दोनों के ट्रीटमेंट और नेचर ऑफ सर्विसिंग एंड जो डिलीवरी का नेचर है वो बहुत अलग है अब मैं मैं बस ये रिक्वेस्ट करूंगा कि आप लोग जितने भी लोग इधर हैं वो गुजराती सिनेमा को एक अच्छी रीजनल इंडस्ट्री की तरह देखें मैं नहीं बजा टाइम अप हो गया सॉरी तो अच्छा तो बस यही है कि आप इसको रीजनल इंडस्ट्री की तरह देखें और जैसे मलयालम तमिल और ये एस एम इज बेंगोली काम कर रहे हैं तो आई आई थिंक मैं पर्सनली ये बोलता हूँ कि अभी के लिए फॉर्मेट वैसा रहे यस यस हाँ हाँ वो वो डेफिनेटली सबकी कोशिश ही है

भाई उसके बारे में बात हो गई क्वेश्चन वेस्ट कर दिया आपने तब आप मोबाइल पे थे इंस्टाग्राम पे स्टोरी डाल रहे थे कैन वी मूव टू द नेक्स्ट क्वेश्चन सॉरी टू हर्ट योर फीलिंग्स अगले सवाल पे आते हैं यार दोस्तों होता है वो होता है ऑलरेडी होता है वो इन्होंने बात किया बहुत डिटेल में बात किया आप तब स्टोरी डाल रहे थे हेलो सर अपना गुजराती ઘણી બધી मूवीज આવી ગઈ છે કે જે રીવાઈ મુવી હતી જે આખી તત્વમાંથી પરથી બનીલી હતી તો આવી આપણે એવા ગુજરાતી પાસે ઘણા સાહિત્ય એવા છે કે જેના પરથી આપણે એવું સારું મૂવી બનાવી શકીએ તો આપણે ઘણી બધી હમણાં ગુજરાતી જોઈએ કે કોમેડી હોય છે કે એ બધી હોય છે પણ આ સ્ટોરીઝ બહુ ઓછી કવરઅપ થાય છે તો અત્યારના યુથ માટે અને જે મતલબ જે લોકો ગુજરાતી સાથે સર કનેક્ટેડ છે તો એ લોકો માટે આપણે એવા નવા કરી શકીએ કે કંઈક એના પર તમારો પોઈન્ટ બહુ જ વેલિડ છે અને એવું કરવાનું દરેક ફિલ્મ મેકરને એક હોય જ પણ આપણી પાસે અહીંયા ઇન્ડસ્ટ્રીમાં જો લિમિટેશન્સ એઝ સેડ અર્લિયર કે બહુ જ બધા છે કે જેમ કે બહુ લિમિટેડ ડિરેક્ટર્સ છે બહુ લિમિટેડ એક્ટર્સ છે બહુ લિમિટેડ રાઇટર્સ પણ છે એટલે રાઇટર્સમાં પણ અમારી પાસે એટલી બધી ઓપોર્ચ્યુનિટી હતી કે વી કેન હેવ ફિફ્ટીન ટ્વેન્ટી નેરેશન ફ્રોમ ધ ડિફરન્ટ રાઇટર્સ તો જો અગર જેમ જેમ બધા લોકો ઇન્ડસ્ટ્રીમાં જોડાશે નવા નવા સબ્જેક્ટ્સ ઉપર કામ કરતા રહીશું અને ખાસ કરીને તમે જે પ્રમાણે તત્વમસીની વાત કરી કસુંબ જે ફિલ્મ આવી રહી છે એ પણ એક પિરિયોડિક ફિલ્મ જ છે કમઠાણ જે આવી રહી છે યસ એ પણ અશ્વિની ભટ્ટની નોવેલ પરથી જ બનેલી ફિલ્મ છે એટલે ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા મેકર્સ અલગ અલગ સબ્જેક્ટ્સ ઉપર એક્સપ્લોર કરીને પોતે બધા ફિલ્મ બનાવી રહ્યા છે એઝ ઓડિયન્સ આપણે પણ એટલું પેશન્સ રાખવું પડશે એમ આપણે રેસ્ટોરન્ટમાં જઈને ઓર્ડર આપ્યા વગર તરત જમવાનું તો નથી માગી જ રહ્યા ને એવું એ જો હું એક્ટર છું એટલે કંઈ પેમેન્ટ વધારવાની વાત તો નહીં કરું પણ એક્ટરોના ભલાની વાત જરૂર કરીશ સાચું કહેજો તમે જેટલા બી પ્રોડ્યુસર છો આપણામાંથી કેટલા પ્રોડ્યુસર્સ પોતાના ફ્લોર ઉપરનો ઇન્સ્યોરન્સ લે છે માની લો કે હું કોઈ એક વ્યક્તિના ફ્લોર ઉપર ગયો અને મને કંઈક થઈ ગયું તો મારા ઘરવાળાને એની મળી રહે કે ભાઈ ચલો ભાઈ બાપા કામે ગયા છે અને હવે પાછા નથી આવ્યા તો આ પ્રોડ્યુસર તરફથી એમને આટલા પૈસા મળશે સર પહેલાં હું પાસેથી શીખ્યો છું હા અને પહેલાં હું જવાબ આપીશ અને પછી રોનકભાઈ પણ જવાબ આપશે અમને ખબર નથી કે કેટલા ફિલ્મ મેકર્સ ફિલ્મના ઇન્સ્યોરન્સ લે છે પણ ચોક્કસ પણ હું એટલું કહીશ કે રાડોના શૂટિંગ દરમિયાન એક ઇન્સિડન્ટ થયેલો જે આપણને બધાને ખબર છે સ્પોટ બોયની બે સ્પોટ બોયની કાર એક્સિડન્ટમાં ઓન ધી સ્પોટ ડેથ થઈ ગયેલી અને બંનેના બોયની ફેમિલીઝને આઈ ગેસ ટેન લાખ રૂપીઝ જેવી અમાઉન્ટ અપફ્રન્ટ ફ્રોમ ધ પ્રોડક્શન ઓફ એ લોકો પેમેન્ટ કરી નાખેલું ઇન્સ્યોરન્સ કરે ના કરે પ્રોડ્યુસર આર ઓલવેઝ હેડ ટુ સપોર્ટ ડ્યુરિંગ ધ કોવિડ ઓલ્સો આઈ વુડ નોટ નેમ અસ ડ્યુરિંગ ધ કોવિડ ઓલ્સો આઈ એમ શ્યોર કે ઘણા બધા પ્રોડ્યુસરે જે જે જગ્યાએ જાનડી પણ પહોંચી શકવાના હતા ત્યાંડી બધા લોકો પહોંચ્યા છે સર આઈ અગ્રી પણ અગર ઇન્સ્યોરન્સ લેવાનો રહી પણ ગયો છે ને તો પણ પ્રોડ્યુસર

બહુ કોમ્પ્લિકેટેડ છે પણ એટલે એમાં બધું કવર હીઝ રાઈટ બધું કવર નથી થતું જેટલું થઈ શકે એટલું કરાય એમ એટલે હવે આ તો ન મામા કરતા કાણો મામા સારો ધીસ ઇઝ ગ્રાઉન્ડ રિયાલિટીની વાત છે કે આજે કોઈ બી એક્ટરને કારણ કે સી આઈ અગ્રી વિથ વન થિંગ જે આ બધા પ્રોડ્યુસર્સનો એક જે છે કે એક પર્ટિક્યુલર અમાઉન્ટ છે જે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે અલગ અલગ જગ્યામાં તો આજે કોઈ એક્ટર આજે મને કોઈ ઓપ્શન ના આપે કે મને એટલી પેલી હોય કે ભાઈ મારા ફેમિલીનું મારા વગર શું થશે અને મને કોઈ કહે કે ભાઈ તમે આજે યાર વીસ હજાર રૂપિયા પર ડેના બદલે પંદર હજાર રૂપિયા પર ડે લો બાકીનાનું તમારું અમે ઇન્સ્યોરન્સ કરાવી દઈએ એન્ડ આઈ અગ્રી દેટ ઇઝ ગ્રેટ પણ આજે કોઈ બી હું કહું છું દસમાંથી આઠ એક્ટર્સને પૂછશો ને કે ભાઈ પંદર હજાર પર ને ઇન્સ્યોરન્સ લેશો કે વીસ હજાર પર ડે તો વીસ હજાર પર ડે લેવાવાળા વધારે હશે બીકોઝ વી આર એટ ધેટ સ્ટેજ હજી આપણી ઇન્ડસ્ટ્રીમાં એ રિસોર્સિસ એટલા બધા છે નહીં કે આપણે બધે જ પહોંચી વળીએ માંડ ફિલ્મ બની શકે છે ઊભી થઈ શકે છે રિલીઝ થઈ શકે છે ત્યાં ધીઝ આર સી આઈ એમ નોટ સિંગ કે આ બેઝિક નથી પણ જ્યાં હજી આપણા ફ્લોર ઉપર મહિલાઓને બાથરૂમ જવાની તકલીફ હોય ત્યાં ઇન્સ્યોરન્સ તો મારા હિસાબે દૂર દૂર સુધી નથી આવતું લક્ઝરી થઈ ગઈ સો એટલીસ્ટ પહેલા એ મેનેજ થઈ જાય પછી વી કેન કમ ટુ ધીઝ થિંગ્સ આઈ ફીલ ઓલ રાઇટ સોરી આપણે હવે આ સેશન સેશન દર્શન તમે ત્યાં જ બેસી જ છે લગભગ એવું જ છે ને હા But thank you so much. Thank you all for coming here.